નું રસપાન કરાવે છે એવા જ્ઞાન જ્ઞાનવસલ સ્વામીનો પરિચય પહેલે જ દિવસે કોઠારી સ્વામીએ આપણને આપ્યો હતો બારમા ધોરણ સુધી અમદાવાદની અંદર મીડિયમ ઇંગ્લિશની અંદર અભ્યાસ કર્યો ને ત્યારબાદ વિદ્યાનગરથી એમણે બી મેકેનિકલ કર્યું સ્વામીશ્રીની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી પણ કહેવત કે છે ને કે દરેક પોતપોતાના પક્ષનું કંઈક ને કંઈક રાખે એમ કોઠારી સ્વામીએ પણ જ્ઞાનવસલ સ્વામીની એક પાસું આપણને કહ્યું નહોતું એ મને આજે એમની એક સાથે પધરાવણીમાં હું ગયો ત્યારે એમનું એક બીજું પાસું મને જે જોવાનું મળ્યું છે એ આપની સમક્ષ રજૂ કરવાની લાલચ હું રોકી શકતો નથી એટલે એમની રજા વગર પણ એ આપની સમક્ષ એ રજૂ કરું છું ક્ષમા કરજો આજે એક વડીલને અમે ભણવા ગયા હતા કોઠારી સ્વામી સાથે હતા વડીલ હમણાં જ અમેરિકા ફરીને આવ્યા સ્વામીશ્રી માટે એમને ખૂબ માન છે અમેરિકામાં પણ હ્યુસ્ટનના મંદિરમાં એ પોતે ગયા હતા આપણી સંસ્થાની દરેક પ્રવૃત્તિથી એ પોતે માહિતગાર છે આ ઉપરાંત સંસ્થાનો જે વહીવટ છે એ વહીવટથી એ પોતે એટલા બધા ઇમ્પ્રેસ થયેલા છે કે સ્વામીશ્રીના વખાણ તો કરે પણ આપણી સંસ્થાનું જે વહીવટી માળખું છે એના પણ ખૂબ વખાણ આજે એમણે જ્ઞાન વસલ સ્વામી સાથે કર્યા સામે ખેલાડી પણ એવા હતા કે જેથી કરીને એમની પાસે જે કંઈ વસ્તુ એમને જાણવી હતી એ ખૂબ પ્રેમથી અને મર્મથી જાણી લીધી એમણે અનેક પ્રશ્નો પૂછ્યા પછી છેલ્લે એમની જ્યારે મને પણ એમ થયું કે આ કેમ આટલું બધું આ બાબતમાં એમને પૂછ્યું એમની સાથે આ જ વિષયની એટલે કે ક્રિકેટની જ કેમ ચર્ચા કરે છે ક્રિકેટની ચર્ચા કરતા હતા એ પોતે વલસાડના ખૂબ જાણીતા માજી રણજી ટ્રોફી પ્લેયર એવા આપણા સ્ટેડિયમના સર્જક શ્રી કાંતિભાઈ દેસાઈ કે આર દેસાઈની સાથે પોતે ચર્ચા કરતા હતા ત્યારે વાત કરતા કરતાં એક ખબર પડી કે પોતે પણ આપણે જે રોજ કથામાં જોઈએ છીએ ને કે સચિન તેંડુલકરે ઓફસ્ટમ્પને લેગ સ્ટમ્પને બધું જે જે ટેકનિકલ ભાષાની અંદર વાત કરી શકે છે એનું કારણ છે કે પોતે પણ ટેકનિકલી ક્રિકેટના પણ એટલા જ માહિતગાર છે કારણ કે ગુજરાત રાજ્યના જે અંડર ફોર્ટીન એટલે ચૌદ વર્ષની નીચેના અને સોળ વર્ષ નીચેના જે ખેલાડીઓની જે ટીમ છે એ ટીમમાં સતત ત્રણ વર્ષ સુધી એ પોતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલા છે એવા એક સુંદર મજાના ખેલાડી એટલે ક્રિકેટના ખેલની અંદર તો એ પોતે માહિતગાર હતા પણ સ્વામીશ્રી એમને આજે આપણે ચાર દિવસથી જોઈ રહ્યા છે કે કથા વાર્તાના જ્ઞાનની અંદર પણ મહારાજની એક એક જે આપણને વાતો કરે છે ચાર દિવસથી આપણે જોઈએ છે કે મહારાજ અને સ્વામી મહારાજ અને સ્વામી આ બે જે તુલનાત્મક આપણને વાત કરે છે એટલી બેલેન્સથી એ પોતે વાત કરે છે કે આપણે એમના આ પાંચ આવતીકાલે અંતિમ દિવસ છે એ પૂરો થઈ જશે તો પણ હું એમ માનું છું કે મહિલાઓ સુધી આ વાત આપણા મગજમાંથી નીકળશે નહીં અને આપણે ગોખ્યા કરશું એવા પરમપૂજ્ય જ્ઞાનવસલ સ્વામીને વિનંતી કરું કે આજે ચોથા દિવસની જે મહારાજ અને તેમના ભક્તો તેમ સ્વામી અને તેમના ભક્તો અંગેની પોતે વાત કરવાના છે એની શુભ શરૂઆત કરે એવી વિનંતી કરું જય શ્રી સ્વામિનારાયણ

અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય ગઈકાલે આપણે અપહારણ અંતર્ગત એવી વાતો સમજતા હતા કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્ત વત્સલ હતા એવા જ ભક્ત વત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જે આકર્ષણ રહેલું હતું એવું જ આકર્ષણ આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાં પણ છે કે જે સેંકડો અને હજારો લોકોને શ્રીજી મહારાજના એકવાર દર્શન કરે એકવાર એમની વાતો સાંભળે અને મહારાજ પ્રત્યે એમને અદ્વિતીય આકર્ષણ થઈ જતું એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના એક વખત દર્શન કરે એક વખત એમની વાતો સાંભળે તો આપણા ગુરુહરિ પ્રત્યે પણ એવા સેંકડો અને હજારો લોકો છે જેમને અપાર આકર્ષણ થાય છે એમના પ્રત્યે એક અહોભાવની લાગણી થાય છે અને અંતરથી પોતે ઝૂકી જાય છે ત્યારે શ્રીજી મહારાજે વડતાલના દસમા વચનામૃતમાં જે વાત કરી છે કે ભગવાન અને સંત તો મનુષ્ય જેવા જ દેખાતા હોય આપણી જેવા જ હોય બોલવું ચાલવું ઉઠવું બેસવું હરવું ફરવું આંખ નાક કાન મોઢું હાથ પગ બધું આપણા જેવું જ હોય પણ સહેજે એ મૂર્તિમાં એવું આકર્ષણ રહ્યું હોય એવી દિવ્યતા રહી હોય કે જે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના એકવાર દર્શન કરે એના ઇન્દ્રિયો અંતઃકરણ મન એ સર્વેની મૂર્તિમાં તણાઈ જાય આ બધી વાતો આપણે ગઈકાલે સમજેલા અંછલ આપણે એમ વાત થયેલી કે આપણે વ્યક્તિત્વનું એક બીજું અદ્વિતીય પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો અનેક સદગુણો વિભોષિત એવો જ ભક્ત સમાજ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે એવી જ રીતે અનેક ગુણે વિભૂષિત છે આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે કોઈ પણ ભગવાનના ભક્ત માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નિયમ નિશ્ચય પક્ષ ઇત્યાદિક અનંત સદ્ગુણોની જરૂર પડે છે શિવજી મહારાજની કૃપાથી મહારાજના વખતમાં એવા સંતો ભક્તો હતા કે જેમના જીવનમાં ને વર્તનમાં આવા અનંત સદ્ગુણોના દર્શન બધાને થતા એમ આજે પણ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આજે એવો ભક્ત સમાજ છે સંતો ભક્તો છે જેમના જીવનમાં ને વર્તનમાં આવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નિયમ નિશ્ચય પક્ષ આવા અનંત સદગુણોના દર્શન થાય છે ત્યારે આપણે સમજી શકીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે છે તો એ દ્રષ્ટિકોણ પરથી પણ આપણને સ્પષ્ટ અંતરમાં પ્રતીતિ આવે કે જો એવો ને એવો ભક્ત સમાજ હોય તો શ્રીજી મહારાજ પ્રગટ હોય તો જ થઈ શકે તો એ દ્રષ્ટિકોણથી પણ આપણો અંતર કબૂલે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા પ્રમુખ સ્વામી મહારાજ છે જ્યારે આપણે સંસ્થાની વાત કરીએ કે સંસ્થાની મૌડીની વાત કરીએ તો લોકો એવું કહે છે કે આને ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇસ લીડર કે કોઈ પણ સંસ્થા છે એ શું છે તો એના જે મૌડી છે એના જે મુખ્ય નેતા છે એનો એક લાંબો પડછાયો જ છે કેમ કે મુખ્ય વ્યક્તિની વિચારધારા ઉપર એમની આવડત બુદ્ધિશક્તિ ઉપર અને એમની જીવનભાવના ઉપર એ સંસ્થાનું કેન્દ્ર બિંદુ રહેલું છે કારણ કે એ જેવા નિર્ણયો લે એવી સંસ્થાનો વિકાસ થાય અથવા તો સંસ્થા તૂટે એટલે કે છે કે ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફિસ લીડર બીજી પણ એક વાત કરે છે કે તમે કોઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં જુઓ ધ પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇસ ટેકનિશિયન એન્ડ મેનેજર કે કોઈ પણ તમે સામાન્ય વસ્તુ પદાર્થ માર્કેટમાં જુઓ તો એ પદાર્થ હાથમાં લઈને તમને બે વસ્તુ બે વ્યક્તિનો અંદાજ આવે એક તો એના ટેકનિશિયનનો કે આ ટેકનિકલી આ વસ્તુ કેવી રીતે બની હશે કેવી સાઉન્ડ પ્રોડક્ટ છે અને બીજા એના મેનેજરનો અંદાજ આવે કે એને ફેક્ટરીમાંથી આ માલ પ્રોડ્યુસ થયો અને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડ્યો કેવા ભાવમાં અને કેવું નેટવર્ક ગોઠવ્યું હશે તો આ કહે છે કે પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર એમ ભક્ત છે એને જોઈને પણ એના મેનેજરનો એના ટેકનિશિયનનો વિચાર બધાને આવે કે જો આવા ભક્તો હરિભક્તો જો આ સંપ્રદાયમાં છે તો એ સંસ્થાના મુખ્ય સૂત્રધાર પ્રમુખ સ્વામી મહારાજ કેવા હશે એ સંસ્થાના ઈષ્ટદેવ શ્રીજી મહારાજ કેવા હશે એ સંતોને અને ભક્તોને જોઈને લોકો અંદાજ બાંધી શકે છે અને ત્રીજી પણ એક વાત કહેવાય છે કે લીડર ઇઝ નોટ ધ નંબર ઓફ ફોલોઅર્સ હી હેઝ કે કોઈ પણ નેતા છે એની પાછળ કેટલો સમુદાય એ ફરે છે એની પરથી એનો અંદાજ ન કાઢી શકાય બટ હી ઇઝ મેજર્ડ બાય ધ નંબર ઓફ પર્સન્સ હી પ્રોડ્યુસિસ ઓફ હિઝ ઓન કાઇન્ડ કે પોતા જેવા કેટલા સક્ષમ વ્યક્તિઓ પોતાની સંસ્થામાં તૈયાર કરે છે એની પરથી એ નેતાનો અંદાજ બંધાય તો આ દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ પ્રમુખ સ્વામી મહારાજે બે રીતે કાર્ય કર્યું છે જબરદસ્ત મોટો ભક્ત સમુદાય દેશ પ્રદેશમાં ઊભો કર્યો છે પણ સાથે સાથે ક્વોલિટી પ્રોડક્ટ કે એવા નિયમ ધર્મે યુક્ત એવા નિયમ નિશ્ચય પક્ષ યુક્ત એવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિએ વિભૂષિત એવા હરિભક્તો એવો ભક્ત સમાજ એમણે તૈયાર કર્યો છે એટલે કે પોતાના જેવા પોતે જેવા ભક્ત છે સ્વામિનારાયણ ભગવાનના એવા ભક્તો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર તૈયાર કર્યા છે ત્યારે એ પણ પોતે એક આદર્શ ગુરુ છે એની ચાડી ખાય છે તો આ બધી વાતો પરથી આપણને દેખાય કે પોતાના કાર્ય પરથી કારણનો અંદાજ આવે જેમ શિવજી મહારાજે કાર્યાણીના વચનાવ્રતમાં વાત કરી છે કે દસ મણની તલવાર પડી હોય અને પછી એ મ્યુઝિયમમાં હોય અત્યારે તો કારણ કે અત્યારે તો એવા સમર્થ કાંડાને બાવળા જોવા મળે નહીં કે દસ મણની તલવાર ઉપાડીને લડવા જાય પણ મ્યુઝિયમમાં જે ક્યુરેટર હોય ગાઈડ હોય તમને કહે કે એક જમાનામાં એક એવો યોદ્ધા હતો કે આ તલવાર એક હાથે વીંજતો હતો તો આપણને અંદાજ આવે ને કે એનું કાંડું કેવું હશે એનું બાહુબળ કેવા હશે એમ કાર્ય પરથી કારણ નહીં ખબર પડે તમે જયપુર જાઓ તો ત્યાં જયગઢમાં એક દ્રશ્ય છે મોટું વોલપીસ છે એ વોલપીસ એવું છે કે જ્યારે રાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ ચાલુ હતું ત્યારે અકબર પાસે એક સેનાપતિ હતા અને એ સેનાપતિ એવા હતા કે રાણા પ્રતાપની સામે વન ટુ વન લડી શકે એવો સમર્થ હતો એ સાડા સાત આઠ ફૂટનો કદાવર માણસ એટલે રાજા અકબરે પોતાના આ સેનાપતિને રાણા પ્રતાપની સામે મોકલ્યા હવે બંને સાત સાડા સાત ફૂટના કદાવર માણસો અને બંને આમ ભાલા રમી શકે તલવાર રમી શકે અને એ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું બંને બાજુની સેના ઊભી રહી ગઈ એકવાર લડતી અને આ બંનેનું યુદ્ધ જોતા હતા કે બંને યુદ્ધમાં પણ એવા હોશિયાર બંને એકબીજાના ઘા રોકતા હતા હતા બંને ગયા પણ બંનેને ખબર હતી કે જો મારાથી ચૂક થશે બે કટકા કર નાખશે એ યુદ્ધ ચાલ્યું પણ પછી રાણા પ્રતાપે કહ્યું કે એમ કર તને હું એક ઘા મારવા દઉં અને પછી હું તને એક ઘા મારું પહેલો ચાન્સ તને એટલે અકબરના સેનાપતિએ રાણા પ્રતાપ ઉપર ઘા કર્યો અને રાણા પ્રતાપે કાંડાથી એનું કાંડું અથડાયું બંનેના કાંડા ઉતરી ગયા અને પછી રાણા પ્રતાપે ઘા માર્યો છે એ ઘાનો આટલો મોટો વોલપીસ છે આ સાચી બનેલી વાત છે રાણા પ્રતાપે માથા ઉપર ઘા માર્યો તો માથામાં લોખંડની હેલ્મેટ એના બે કટકા થઈ ગયા માણસના એ ઊભા બે ફાળિયા થઈ ગયા ઘોડા હતા ઘોડો તો એના બે કટકા થઈ ગયા અને જમીનમાં દોઢ ફૂટ ખાડો બાર દીધો એ કેવી તાકાત હશે ઘા કેવો હશે એ આખું દ્રશ્ય છે આટલું મોટું વોલપીસ આખા બે ફાળિયા જેમ લીંબુના બે ફાળિયા કરીએ માણસે બંડ લોખંડનું પહેરેલું હતું લોખંડના બખ્તર બે કટકા નાખ્યા એ ઘા કેવો હશે હવે અંદાજ માંડીએ તો આપણને એમ થાય કે આ શું થાય આપણને ખાલી પંપાળવા માટે ગાલ ઉપર બે વાર આંગળી ફેરવે રાણા પ્રતાપ તો ચાર દાંત પડી જાય આવો હાથ જેનો હોય એ ખાલી વાલ કરે ને બે વાર તો ચાર દાંત આપડા પડી જાય એટલે કાર્ય પરથી કારણની ખબર પડે કે માણસ આવું કાર્ય કરી બતાવે તેનામાં શક્તિ કેવી હશે એમ આવો ભક્ત સમાજ શિવજી મહારાજના વખતમાં દેખાતો એવો જ ભક્ત સમાજ આજે દેશ પ્રદેશમાં અને હજી ભારતમાં તો ઠીક છે અમેરિકામાં તો હળાહળ અને હળાહળ રજોગુણની વચ્ચે આવો ભક્ત સમાજ દેખાય ત્યારે આપણે જાણીએ કે શિવજી મહારાજ સાક્ષાત પ્રગટ છે કે જેવા શિવજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે નહીં તો આવો ભક્ત સમાજ અત્યારે આપણને જોવા ના મળે એ ભક્ત સમાજ કેવો તો ભક્તોના તો અનેક ગુણ રહેલા છે પહેલી જ સેવાની વાત શ્રીજી મહારાજે સેવાનો મહિમા ખૂબ કયો છે મધ્યના મહારાજે કહ્યું કે આ ખાચર જેવી સેવા કરવાનું જો વ્યસન પડે તો એના અંતરણની જે મલિન વાસના છે તે સર્વે નાશ પામે છે વળી મધ્યાના એકતાલીસમાં માં મહારાજે વાત કરી કે જેમને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ જ મોટું ભાગ્ય માનીને સેવા કરવી આપણે મંદિરમાં આવ્યા હોય ને આપણને જે સેવા મળીએ સાફ સુફીની સેવા મળી પીરસવાની સેવા મળી બુટ ચેમ્પલ સાચવવાની સેવા મળી સભા વ્યવસ્થાની સેવા મળી સાફ સુફીની મળી જે સેવા મળી પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા માની કે ઓહો પુરુષોત્તમ નારાયણના દરબારમાં પ્રમુખ સ્વામી મહારાજના દરબારમાં મને આ સેવા મળી ઓહો મારા બહુ મોટા ભાગ્ય એમ સમજીને સેવા કરવી એવી વાત આપણને શિવજી મહારાજે શીખવાડી છે એટલે આવો સેવાનો મહિમા મહારાજે કયો છે ત્યારે મહારાજના વખતમાં પણ એવા ભક્તો હતા અને આજે પણ છે કે આવો સેવાનો મહિમા સમજી સર્વ પ્રકારે આવી સમજણ રાખીને તને મને ધને ભગવાન અને સંતને સેવા એ કરીને રાજી કર્યા છે શ્રીજી મહારાજ ત્યાં ગઢડાનું મંદિર જ્યારે બાંધતા હતા તે વખતે બધા કાઠી દરબારોએ સેવા લખાવી બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયાની સેવાઓ બધાએ લખાવી એટલે અત્યારના જમાનામાં તો લાખો રૂપિયાની એ સેવા કહેવાય કારણ કે શ્રીજી મહારાજના વખતમાં બાર રૂપિયે તોલો સોનું હતું ગોલ્ડ છે એ ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય આંતરરાષ્ટ્રીય નાણું કે તે જમાનામાં કોઈ કિંમત રેવન્યુ કે કોઈ પણ વસ્તુ હોય આજે એની કિંમત શું છે તો એ સોના પ્રમાણે નક્કી થાય કે તે વખતે સોનાની કિંમત શું હતી આજે શું છે સોનું છે આંતરરાષ્ટ્રીય નાણું કહેવાય તો બાર રૂપિયે તોલો સોનું તે વખતે બે હજાર રૂપિયાની સેવા એ પોણા બસો તોલા સોનાની સેવા કરી કહેવાય આજે પોણા બસો તોલા સોનાની સેવા કરે એટલે એટલી કિંમતની સેવા થઈ કહેવાય પણ લાઈનમાં દુબડી ભટ્ટ મહારાજ પાસે આવ્યા અને માથેથી ફાળ્યું ઉતાર્યું અને એક પછી એક આંટો ખોલતા ખોલતા તેર દોકળા શિજી મહારાજના હાથમાં આપ્યા અને મહારાજને કહે કે મહારાજ અમારી સેવા મહારાજ બહુ રાજી થયા અને મહારાજ કે ગોપીનાથ મહારાજની જય ત્યારે બધા કાઠી દરબારો એમ થયું કે અમે લોકો આટલી સારી સેવા કરી છે મહારાજ જય બોલાવી નહીં અને આને વળી દુબળી ભટ્ટ આવો ગરીબ માણસ એને તો વળી એવી શું સેવા કરી નાખી હશે કે મહારાજ ગોપીનાથ મહારાજની જય બોલાવે છે ત્યારે કે મહારાજ શું જય બોલાવો છો શું દુબળી ભટ્ટે સેવા કરી મહારાજ કે જો આ તેર દોકળા એમને આપ્યા ત્યારે બધા કાઠી દરબારો હસ્યા ત્યારે શિવજી મહારાજ બોલ્યા કે જો તમારા બધાના ઘરે તો માણકીઓ પૂછડા ઝાટકે છે અને ત્રણ ત્રણ ચાર ચાર પેઢી નું બાજુ પર રાખીને તમે અમને સેવા આપી છે અને આ બિચારા ભગતે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે પોતાની મરણ મૂડી પણ એમને રાખી નથી એટલે ગોપીનાથ મહારાજની જય અમે બોલાવી પણ જો આવા ભક્તો હતા કે સેવાનો મહિમા સમજી પોતાના ભાગ્યની આ ભાગ્ય માનીને આવી રીતે સર્વસ્વ સમર્પણ કરતા એમ આજે પણ એવા હરિભક્તો છે રાજકોટમાં જ્યારે શિખરબદ્ધ મંદિર બંધાતું હતું એને આગળના વર્ષોમાં લખણી ચાલુ હતી બધા હરિભક્તો લખાવા આવતા હતા સેવા ઘણા બધા હરિભક્તોએ ખૂબ સારી સેવા લખાવી એમાં ત્યાં રૈયા રોડ વિસ્તારના એક હરિભક્ત છે નારાયણભાઈ એ સ્વામી પાસે આવ્યા સ્વામી એમને વર્ષોથી ઓળખે કારણ કે યોગીજી મહારાજના વખતથી કાયમ અંકુટનો ઉત્સવ ગોંડલ કરવા માટે જાય એમને ફરસાણની સામાન્ય લારી છે એટલે ત્યાં અનકુટ વખતે બધી હરિભક્તોની બધી રસોઈ બનાવવા માટે જાય યોગી મહારાજ એમને આજ્ઞા કરેલી એટલે સ્વામી એમ વર્ષોથી ઓળખે પણ અત્યંત સામાન્ય સ્થિતિના હરિભક્ત એમ લાઈનમાં આવ્યા ને એ કંઈ બોલે પેલા સ્વામીએ જેમનો હાથ પકડીને કીધું નારાયણભાઈ તમારે રોજ અગિયાર માળા ફેરવાની કે મંદિર સર્વોપરી થઈ જાય સંતો હરિભક્તોની બધાની તબિયત સારી રહે કંઈ નુકસાન બીજું કંઈ અહીંયા અકસ્માત ન થાય અને બધાની સેવા પૂર્ણ થઈ જાય કે ના સ્વામી એ તો હું ફેરવીશ રોજ અગિયાર માળા તમે આજ્ઞા કરી એટલે પણ મને કંઈક પૈસાની સેવા કહો સ્વામી કે તમારી બધી સેવા આવી ગઈ તો કે ના સ્વામી કંઈક સેવા કહો સ્વામી કે તમારી બચત કેટલી થાય એ નારણભાઈ હસવા માંડ્યા કે સ્વામી બચતને કોણ પૂછે છે એક જ ટાઈમ ખાઉં છું બપોરે અને રાત્રે લોટો પાણી સુઈ જઉં છું પછી હસતા હસતા કે ભગવાનની બહુ કૃપા તે આપણે કુદરતી એકટાણા થાય છે કે કેટલી સામાન્ય પરિસ્થિતિ કહેવાય કેટલા ગરીબ કહેવાય પણ એનો કેફ એ નારણભાઈને આપણે જોઈએ ને આપણને અંતરમાં બળ મળે બોલો એવા ભક્ત રાજ છે પ્રાપ્તિનો આનંદ છે સ્વામી કે બસ તો તમે અગિયાર માળા ફેરો કે ના સાંઈ તમે મને કંઈક સેવા કહો પણ કે સ્વામી કે તમે સેવા કઈ રીતે કરશો એ કે સ્વામી રોજ હું પાંચું દસયું તો ના બચાવી શકું દસ પૈસા તો હું રોજ બચાવું તો હું બધી સેવા કરી શકું સાંઈ કે સારું તો તમે પાંચ રૂપિયાની સેવા કરજો એ કે ના સ્વામી થોડાક વધારે કહો પાંચ તો ઓછા કહેવાય થોડાક વધારે કહો હવે આગળ પાછળ બધા હરિભક્તો હજારોમાં લાખોમાં સેવા લખાવતા હતા કે ના સ્વામી કહો અને રીસરામ ભક્ત ભગવાનનો સંબંધ કેવો હોય આજુબાજુ પેલા બધા સંતો વખત એ દ્રશ્ય જોયું સ્વામીએ ત્યાં સુધી નારાયણ હાથ પકડી રાખેલો કે બાપા વધારે કહો સ્વામી કે સારું અગિયાર રૂપિયાની સેવા કરજો સ્વામી કે ઉતાવળ ના કરતા તમે તમારે શાંતિથી બે ત્રણ વર્ષે પૂરા કરજો એ કે નાના સ્વામી એમ તો હું એક વર્ષમાં અગિયાર રૂપિયા પૂરા કરી દઈશ કે બોલે કેફથી બોલે હા એ નાના સ્વામી એમ તો એક વર્ષમાં અગિયાર રૂપિયા પૂરા કરી દઉં કે હજી વધારે કહો એમ કરતા કરતા બાપાને છે એક સવાસો રૂપિયા સુધી લઈ ગયા પછી સ્વામી કે બસ હવે તમારી સેવા પૂરી થઈ ગઈ હવે આગળ તમે બોલતા નહીં નાના સ્વામી સવાસો રૂપિયાની સેવા કરી દઈશ ત્રણ વર્ષે ભગતે સવાસો રૂપિયા પૂરા કર્યા પણ એ સેવા લખાવીને દરવાજાની બહાર આમ રૂમની બહાર જતા હતા બીજા હરિભક્ત નજીક આવી ગયા યોગી સ્વરૂપ સ્વામી કોઠારી સ્વામી બીજા હરિભક્તની ઓળખાણ સ્વામીને કરાવતા હતા પણ સ્વામીનું એ તરફ ધ્યાન જ નહીં સ્વામી એક ધારું નારાયણભાઈ સામે આમ જોઈ રહ્યા સ્વામીના બંને આંખમાં આંસુ આવી ગયા અને પોતાના ગાતરિયાથી સ્વામી આંખ લૂછી સ્વામી કે દુબડી ભટ્ટની જેવા જેવી સેવા નારાયણભાઈની થઈ ગઈ અને પછી આ બાજુ ફરી અને યોગી સરુજ સ્વામીનો હાથ પકડ્યો કે કોઠારી હવે તમારું મંદિર થઈ જશે હવે બાકી નહીં રહે કાંઈ કારણ કે જો આવા નાના હરિભક્તને પણ આટલી એક ભાવના હોય કે મારે સેવા કરવી છે મંદિરની પછી મંદિરમાં શું બાકી રહે કે કોઠારી તમારું મંદિર હવે થઈ ગયું પૂરું થઈ જશે તો મહારાજે આવી રીતે દુબળી ભટ્ટની સેવા સ્વીકારી પણ મહિમાથી આવી રીતે એનું ગાન કર્યું કે ગોપીનાથ મહારાજની જય એમ સ્વામી આવું બોલ્યા સ્વામી કે તમારું મંદિર હવે થઈ ગયું એ જ શબ્દો છે જુદા જુદી રીતે પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં તો આજે છે અને સેવા તો સર્વસ્વ અર્પણ કરે પણ મરજી જાણીને સેવા કરતા શિવજી મહારાજ ત્યાં જમરાડામાં હતા ત્યાં ગંગારામને ત્યાં અને મહારાજ જમવા બેઠા ને ગંગારામના પત્નીએ બધી રસોઈ બનાવી હતી મહારાજ પહેલી જ વખત એમના ઘરે જમવા પધારતા હતા એટલે મહારાજને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા મહારાજ કે તમે અમને જમાડો છો પણ અમારા તો અહીંથી તાત્કાલિક અત્યારે કાર્ય નહીં પહોંચવું છે બપોરે ને બપોરે મારે બપોરા કરવા જ નથી અને તમે આટલું જમાડો છો ના મહારાજ જમો એમ કરીને એમ આકંઠ તૃપ્ત કરી દીધા મહારાજને મહારાજ કે હવે જ મારાથી ઘોડે સવારી નહીં થાય હવે હું ઘોડા ઉપર નહીં બેસું ઘોડો ચાલતો ને ઉછળે તો મારાથી હવે બેસાશે નહીં એટલે ઘોડો નાજા ને આપી દીધો મહારાજ કે ગાડું જોડો લાંબુ ગાડું જોડ્યું ગાદલા પાથરણ મહારાજ સુતા ગાડલામાં અને આગળ આ જમરાણાના ગંગારામ હતા એ પોતે ગાડું ચલાવતા હતા પણ એટલી ફર્સ્ટ ક્લાસ રીતે ગાડું ચલાવતા હતા કે મહારાજને જરાય આમ ખાડા ટેકરા આવે તો જરા ઓળંગી જાય ને મહારાજને જરાય આંચકા ન આવે થોડી વાર મહારાજ સુતા હશે અને પછી પાછો તડકો શરૂ થયો એટલે મહારાજ જાગ્યા આગળ આવીને મહારાજ બેઠા ને મહારાજે બે બળદ જોયા અને મહારાજ ખુશ થઈ ગયા મહારાજ કે વાહ ગંગારામ તમારા બળદ તો બહુ જાતવાન છે અને પછી એકદમ ગંગારામની સામે જોઈને મહારાજ કે ચલાવનારો જાતવાન છે કે આટલું બોલ્યા અને ગંગારામે તરત બળદની રાસ હતી એ શ્રીજી મહારાજના હાથમાં આપી દીધી કે મહારાજ આપની દ્રષ્ટિ પડી તે હવે આ બે બળદ એ તમારા અને બળદનો ચલાવનારો હું એ તમારો કૃષ્ણાર્પણ મહારાજ કે ભગત અમને તો સારું લાગ્યું એટલે અમે વખાણ કર્યા અમારે કંઈ જોઈતું નથી કે મહારાજ આપની દ્રષ્ટિ પડી અને આપના અંતરમાંથી આ શબ્દો નીકળ્યા એટલે હવે આ બે બળદ ઘરે પાછા આવે નહીં હવે પાછા નહીં લાવવાના અને હું પાછો ના જોઉં મહારાજ કે ભગત હજી તમારા તો બૈરા છોકરા છે પરિણાવાલાયક છે હજી છોકરા દીકરીઓ બધી એટલે તમે જાઓ પાછા પણ બે બળદ કે મહારાજ તમારી સેવામાં અને મહારાજ કાર્યાણી ગયા અને ત્યાં વસ્તા ખાચાના દરબારમાં સાંજે સભા થઈ અને મહારાજ સભાની વચ્ચે આ ગંગારામને ઊભા કર્યા અને બધા કાઠી દરબારોની વચ્ચે આ પટેલના વખાણ કર્યા મહારાજ કે અમને સર્વસ્વ બધું આપી રહ્યા અમારી મરજી જાણી અને એમણે સેવા કરી છે અને તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ બળીએ સર્વસ્વ અર્પણ કર્યું પોતાનું આજે ગંગારામે પોતાનું અમને અર્પણ કર્યું છે કારણ કે પોતે પણ થઈ ગયા બળીરાજે પોતાનો દેહ પણ આપી ભગવાનને એમ પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયેલા અને પછી મહારાજ બોલ્યા કે પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જેમ બળીરાજાનું આખ્યાન ગવાશે એમ અમારા ગંગારામનું પણ આખ્યાન ગવાશે જો આજે આપણે ગાયું ને બસો વર્ષ પછી કારણ કે શ્રીજી મહારાજનું વરદાન છે કહેવાનું શું કે આવી રીતે મરજી જાણીને પોતે સેવા કરતા આણંદના આપણા હરિભક્ત છે અરુણભાઈ સંયોજક છે છે અત્યારે અત્યારે એક દીકરો સાધુ પણ એ અરુણભાઈ સાલમાં પોતે તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર છે આપણા નિષ્ઠાવાન હરિભક્ત છે તે ત્યાં ની સાલમાં જે સ્કૂટર નવું લીધેલું અને બોચાસ સ્વામી પાસે પ્રસાદીનું કરાવવા ગયા સ્વામી ઠાકોરજીના દર્શન કરવા માટે ઉપર ગયા હતા અને નીચે ઉતરતા હતા અને સંતોએ વાત કરી કે અરુણભાઈનું સ્કૂટર પૂજન કરવાનું છે કારણ કે વાહ અરુણભાઈએ સ્કૂટર લીધું ત્યાં સુધી સ્વામી રોજ એને સાયકલ ઉપર ફરતા જોતા હતા બધી સભાઓમાં જવાનું હોય આણંદ ને આજુબાજુના ગામોમાં તો ત્યાં વળી બસમાં જાય પણ આણંદમાં બધે સાયકલ ઉપર જ ફરતા તો સ્વામી નીચે આવ્યા અને પછી ઠાકોરજી મૂકેલા હતા સંતો સ્વામી પૂજન કર્યું ચાંદલા કર્યા તિલક ચાંદલો કર્યો અરુણભાઈને ચાંદલો કર્યો સ્વામી દરમિયાન પૂછતા હતા એમની ટેવ પ્રમાણે કયું સ્કૂટર છે શું ભાવ આવ્યો ને કેટલી એવરેજ આપે એને બધું પૂછતા હતા અને છેલ્લે આમ આખી એક પ્રદક્ષિણા કરતા કરતા સાહેબ ચાર પાંચ જગ્યાએ ચાંદલા કર્યા અને અરુણભાઈ એમ થયું કે બધે ચાંદલા કર્યા તો ચાવી ઉપર ચાંદલો કરે એટલે હાથમાં ચાવી હતી અને સ્વામીને આમ ચાંદલો કરવા માટે આમ ચાવી ધરી અને ધરી અને સ્વામી લઈ લીધી સાય કે સારું તમારે મંદિરમાં સેવામાં આપવું હોય તો અમે રાજી છીએ લે હા ચાંદલો કરવા માટે ચાવી ધરેલી સ્વામી હાથમાં જ લઈ લીધી ચાવી સાહેબ કે સારું તમારી ભાવના છે તે સારું આટલું બોલ્યા અને અરુણભાઈએ તરત મન ફેરવી નાખ્યું સાહેબ કે બાપા એટલા માટે હું લાયો છું આપણે બોચાસન મંદિરમાં આપણે એકાઉન્ટન્ટ છે અને બપોરે બોરસદ કે આનંદ આવવું હોય છે તે અગિયાર બાર વાગે બસમાં બેસીને આવે છે વળી એની પાસે કેશ ને ચેક ને બધું હોય મંદિરનું એને કરતાં પોતાનું વાહનો તો બહુ સારું એટલે ઘણા વખતથી મારા મનમાં ઈચ્છા હતી એટલે પછી આ એની માટે જ હું લાવ્યો છું તરત પોતાનું મન ફેરવી નાખ્યું આને ખરેખર ભક્તપણું કહેવાય આ ટાઈમે ન થઈ શકે આ તમે વિચારજો ઘરે જઈને ખાલી આમ માનસિક કરજો કે કંઈક થાય તો થોઈ ધ્રુજારી આવી જશે અઢાર વર્ષની નોકરી પછી ગાડી લીધી હોય એ લોન ઉપર લીધી હોય પચાસ ટકા પ્રમુખ સાહેબ પાસે પૂજન કરાવવા અને પ્રમુખ સાંઈ ધબ્બો મારી દેતો ધ્રુજી હા પણ જો આવા ભક્તો આવી સમજણ પણ અરુણ ભાઈ આ પ્રસંગની વાત કરે છે કે મેં બાપા બોલ્યા પછી હું આવું બોલ્યો અને તે વખતે સ્વામી જે મારી આમ સામુ જોયું અને એ આંખો એમાંથી જે આમ પ્રેમનો ધોધ વરસતો હતો સ્વામી પણ આંખ દ્વારા કહી રહ્યા હતા કે હું પણ જાણું છું કે મેં આ સેવા લીધી અને તમે જે બોલ્યા એ તમારું મન તમે તાત્કાલિક મારી રૂચિમાં ફેરવી નાખ્યું એ પણ સ્વામી જાણતા હોય એ બધા ભાવ સ્વામી આંખ દ્વારા કહી દીધા અરુણભાઈ કે હજી એ આંખો ભૂલાતી નથી હજી એ મૂર્તિની સ્મૃતિ એમની એમ ઈદમ સાંભળે છે અને પૂજા કરવા બેસો ત્યારે પહેલી એ મૂર્તિ સાંભળે કે બોચાસનમાં ત્યાંસીની સાલમાં સ્કૂટર લઈને ઉભેલો અને આવી રીતે સ્વામી મારા હાથમાંથી ચાવી લીધેલી અને કે સ્કૂટરની ચાવી લીધી તો આજે ગાડીની ચાવી આપી છે ગાડી પર જ સુખી છે પણ જો કહેવાનું શું કે આવી ભક્તોની સમજણ હતી કે મહારાજની મરજી જાણીને પોતે સેવા કરતા તો જેમ ગંગારામે બળદની રાસ શ્રીજી મહારાજના હાથમાં તરત આપી દીધી એમ અરુણભાઈએ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે ચાવી લીધી તરત સમજણ પાકી રાખી લીધી તો આવી રીતે મરજી જાણીને પોતે આવી રીતે સેવા કરતા તો આવા ભક્તો હતા શ્રીજી મહારાજના વખતમાં અને આજે પણ આવા ભક્તોના આપણને દર્શન થાય છે સાથે સાથે સેવાનો એક બીજો દ્રષ્ટિકોણ એ છે કે પોતાનું માન મૂકીને દરજ્જો મૂકીને સ્ટેટસ મૂકીને જે સેવા કરવી એ બહુ જ અઘરી વસ્તુ છે માણસ બીજી રીતે સેવા કરે આર્થિક રીતે કરી નાખે સેવા પણ માન મૂકીને દેહ કરીને સેવા કરવી એ બહુ જ અઘરી છે શિવજી મહારાજના વખતમાં શિવલાલ શેઠના પિતા શ્રી ભગા દોશી એ પોતે મોટા નગર શેઠ હતા અને ભાવનગર દરબારમાં એમની ખુરશી પડતી અને તે વખતે એ નવ લાખ રૂપિયાના આસામી હતા જયારે દસ કે બાર રૂપિયા તોલો સોનું એ વખતે નવ લાખ રૂપિયા રૂપિયા જેવું થઈ ગયું અને પ્રતિષ્ઠિત વ્યક્તિ આખા જૈન સમાજમાં એ પોતે આગેવાન હતા પણ શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા અદભુત આનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે ભગાદોશીનું બહુ સ્થૂળ શરીર હતું શરીર બહુ જાડા હતા પણ ગઢડામાં કે વડતાલમાં કે કારણીમાં જ્યાં પણ ઉત્સવ સમયે ઉજવે ત્યાં અગાઉથી એક અઠવાડિયા પહેલા પોલે પહોંચી જતા કોઈ સ્વયંસેવક નોંધણી નહોતી થતી તોય અગાઉથી પોલે પહોંચી જાય અને એ ભગાદોશી આટલા મોટા નગર શેઠ હોવા છતાં સવારે ચાર વાગે ઉઠી અને રસોડામાં જાય તૈયાર થઈને અને રસોઈયાઓ પાસે બધી રસોઈ ચાલુ કરાવી દે આગળ દિવસે રાત્રે બધા મહિલા મંડળને ભેગા કરીને બધાને શાક કપાવી અને બધી સેવા કરાવી રાખી હોય છ વાગ્યા સુધી રસોડામાં ઉભા રહે બગાદોષી અને પછી શ્રીજી મહારાજ ત્યાં લીમ તરુ નીચે પૂજા કરવા આવવાના હોય એટલે પૂજાની બધી સામગ્રી ગોઠવવાની હોય એ ગોઠવે હરિભક્તો માટે પોતે પાથરણા જાતે પાથરતા પછી કોઈ હરિભક્ત ત્યાં ઉતારે આવ્યા હોય કોઈ વૃદ્ધ હોય અશક્ત હોય એને પોતે પોતાના માણસો દ્વારા ગરમ પાણીની ડોલ પહોંચાડાવતા સભા પૂરી થાય એટલે પાથરણા ઉચકી લે અને આ બાજુ થાળ તૈયાર થઈ ગયો હોય એટલે બ્રાહ્મણ પાસે થાળ વાસુદેવ નારાયણને ઓરડે મોકલી દે ત્યાંથી પછી બધા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા પીરસો અને ટેબલને બધું જે ગોઠવવાનું એ બધું ગોઠવડાવે છે માથું ઊભાને બધું કરાવડાવે પોતાના દીકરાના લગનમાં જેમ બધી વ્યવસ્થા બાપ કરતો હોય એવી રીતે નિર્માની નિર્માનીપણે દરેક સમય આ ઉત્સવમાં આવા મોટા નગરશેઠ હોવા છતાં પણ પોતે સેવા કરતા અને છેલ્લે સાંજે પોતે થાકી રહે તોય ઉતારે બધાને દાતણ પોતે જાતે મોકલાવતા અને એવા મોટેરા હરિભક્તો હોય એને જાતે પોતે પૂછલી દેતા કે કંઈ તકલીફ હોય તો કહેજો ઉતારાની રહેવાની જમવાની નાવા ધોવાની બધી આવી સેવાય કરતા તે અદભુત સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે શિજી મહારાજની અમી દ્રષ્ટિ ભગાદુષી ઉપર કાયમ રહેતી આ એક વાક્ય લખ્યું છે પણ એક વાક્યની કિંમત કેટલી શું લખ્યું છે કે શિજી મહારાજની અમી દ્રષ્ટિ કાયમ ભગાદોષી ઉપર રહેતી કે કાયમ એમની ઉપર કૃપા પ્રેમની દ્રષ્ટિ રહેતી તો જો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા કે પોતે આવા પ્રતિષ્ઠિત હોય સમાજમાં પણ ઉત્સવ સમયમાં આવે કે શ્રીજી મહારાજ પાસે આવે ત્યારે પોતે એકદમ હલકા થઈને સેવા કરતા એકદમ નીચા રહીને પોતે સેવા કરતા અને જેમ પોતે સર્વસ્વ કરીને પોતે આ ઝૂકી જતા તો આવા હરિભક્તો મહારાજના વખતમાં તો એવા હરિભક્તો આજે પણ આપણા સંપ્રદાયમાં છે અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટમાં લોસ એન્જલસમાં આપણા હરિભક્ત છે જીતુભાઈ મહેતા એ પોતે ત્યાં અત્યારે નાસામાં સાયન્ટિસ્ટ છે નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન જે અમેરિકાની સંસ્થા ઉપગ્રહ અને રોકેટ્સને બધું લોન્ચ કરે છે અંતરિક્ષમાં એ આ નાસા લોન્ચ કરે છે અને આખી દુનિયાની અગ્રીમ કક્ષાની પ્રથમ કક્ષાની આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય એ નાસામાં આ જીતુભાઈ મહેતા પોતે વૈજ્ઞાનિક છે સાયન્ટિસ્ટ અને કેવા વૈજ્ઞાનિક છે બસો સિત્તેર ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે ખ્યાલ આવ્યો બસો સિત્તેર ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો હાથે કામ કરે છે જીતુ મહેતા ને ત્રીસ રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે અને હમણાં જે બે વર્ષ પહેલા અમેરિકાએ માર્સ ઉપર જે વોયેજર મોકલ્યું ત્રણ કે ચાર વર્ષ પહેલા એ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ એટલે ત્યાં અહીં બેઠા બેઠા ત્યાં મંગળના ગ્રહ ઉપરના ફોટોગ્રાફ પાડી શકે ને તરત બીમ થઈને એને લાખો કિલોમીટર દૂર અહીંયા પૃથ્વી ઉપર એઝ ઇટ એ ફોટોગ્રાફ મળી જાય એ જે રિમોટ સેન્સિંગની ડેવલપ કરેલી એટલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે અનન્ય છે છે ફર્સ્ટ ક્લાસ પૂજા પાઠ કરે છે બપકાદાર તિલક ચાંદલો કરે છે આ વોયજર માં જે રિમોટ સેન્સિંગ એમને મોકલ્યું એની માટે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એમને વ્હાઈટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું છે અમેરિકાના અત્યારે તત્કાલીન પ્રમુખ છે જ્યોર્જ બુશ એમણે પણ આગલી ટર્મ વખતે જીતુભાઈ મહેતાને હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું બિલ ક્લિન્ટનને મળવા માટે એમની પાસેથી પુરસ્કાર મેળવવા માટે જ્યારે વ્હાઈટ હાઉસમાં ગયા બફકાદાર તિલક ચાંદલો કરીને ગયેલા અને કેફ સાથે ખિસ્સામાં પોકેટ કેલેન્ડર લઈને પ્રમુખ સ્વામીનું અને હાથમાં જે બે ગતિ એમાં બ્રોસર ભરાઈને ગયા હતા કે જો ચાન્સ મળે તો અમેરિકાના પ્રમુખને આજે મહિમા ઠપકારી દેવો છે બરોબર જો મને પૂછે કે વોટ ઇઝ ધીસ ઓન યર ફોરેટ જો કપાળ ઉપર શું છે એવું જો પૂછે ભૂલથી જો એ પૂછી બેઠો તો મહારાજ સ્વામીનો મહિમા કહી દેવો છે આજે કે કોણ શ્રીજી મહારાજ ને કોણ પ્રમુખ સ્વામી મહારાજ ચાન્સ જોતા હતા અને એ દરમિયાન એમની વાતચીત પણ આ બધી મહિમાની થયેલી જ્યોર્જ બુશર એમને પૂછેલું એમને વાતચીત બધા તિલક ચાલના મહિમાની કરેલી પણ જો આવી રીતે પોતે નિષ્ઠાવાન હરિભક્તને આટલી અસ્મિતાવાળા હવે આટલા મોટા માણસ છે તો આપણે વચ્ચે વાત કરી લઈએ અને વ્હાઈટ હાઉસમાં અને નાસાની ઓફિસમાં બેસતી વખતે એમને તિલક ચાંદલો કરવાની શરમ આવતી નથી અને એ પાંચ હજાર રૂપિયાનો પગાર હોય ઇન્સર્ટ કરીને જતો તો કે ના મારા સાહેબ પાસે મને જતા શરમ આવે હવે તને કોણ પૂછે છે તાર જેવા બધા હત્તરના ભાવે અહીંયા નવસારી ફરતા હોય છે તો કે ના મારે મોટા સાહેબોને મળવાનું હોય ને મને તિલક ચાંદલો કરતા શરમ આવે તે જીતુ મહેતા કરતા કે આપણે અહીં મોટા બેઠા છીએ વિચાર કરો છીએ આ કક્ષાની વ્યક્તિ કેવા લોકોને મળતા હશે કઈ કક્ષાના માણસોને મળતા હશે પણ અસ્મિતાથી તિલક ચાંદલો કરે છે કે મારા સંપ્રદાયમાં આ પ્રણાલિકા છે મારા ઈષ્ટદેવ મારા ગુરુની આજ્ઞા છે એટલે મારે તિલક ચાંદલો કરવો જોઈએ અસ્મિતાથી પોતે તિલક ચાંદલો કરે છે એટલે આપણે પણ જે તિલક ચાંદલો ના કરતા હોય એને થોડુંક આ જીતુ મહેતાનો પ્રસંગ વિચારી અને ઘરે મનન કરીને વિચારજો કે આજ સુધી તો નથી કર્યો પણ કાલથી આપણે ભપકાદાર તિલક ચાંદલો કરવો જોઈએ જો આપણે કોઈનો બીજી રીતે અવગુણ લેતા નથી પણ જો આ મુસલમાનો છે બધા એ દાઢી રાખે છે ટોપી રાખે છે કે નહીં એમનો એ ધર્મ છે તો એ રાખે છે બહુ સારું જેને જે વાત ગમી જેને જે વાત સાચી લાગી એ પોતે કરતા હોય છે ત્યાં અમે જોયેલા તો એરિયા છે આખા દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો એરિયા છે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે આઠ લાખ રૂપિયા સ્કવેર ફીટ જગ્યા મળતી હોય છે ત્યાં ખબર પડી કે ચકરા હું સભાનાવસ્થામાં બોલું છું હા આમ જો ઊંઘમાં નથી બોલતો આટલી કોસ્ટલી એરિયામાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હજાર સ્ક્વેર ફૂટના શોરૂમમાં બેઠા હોય છે જ્યુઝ બહાર બે મસિડીઝ પડી હોય બે રોલ્સ પડી હોય બધી શોફટ રિવન પડી હોય પણ પેલીની નાની ટોપી પહેરીને બેઠા હોય આટલી દાઢી રાખીને આખી દુનિયા જાણે કે આ યહૂદી છે જ્યુઝ છે એટલી અસ્મિતાથી રમડતા હોય છે જ્યુસની છોકરીઓ હોય ને લગ્ન હોય એને લગન નક્કી થતા પેલા છોકરાને ચોખ્ખું પૂછે હિબ્રુ બોલતા આવડે છે એમની ભાષા એટલે છોકરો જો અમેરિકામાં ઉછર્યો ત્યાં જન્મ ના પડે એના મને હિબ્રુ નથી આવડતી તો કે જા ચાલ તા લગન નથી કરવા પેલા હિબ્રુ શીખે આપણી ભાષા પછી લગન કરું જો દરેકને પોતાના ધર્મની આટલી અસ્મિતા હોય છે અમે બાપા સાથે ત્યાં સિંગાપુર હતા વીઆઈપી લોન્જમાં સ્વામી બાપા બેઠેલા અને અમને ત્યાં પ્લેન માટે લેવા માટે ત્યાં ઓફિશિયલ્સ આવ્યા એટલે અમે પહેલા સામાન્ય વ્યવસ્થામાં હતા એટલે વિશ્વ સ્વરૂપ સંતો પહેલાં બહાર નીકળ્યા બહાર નીકળ્યા અમે એક દ્રશ્ય જોયું અમે ત્યાં ખૂણે ઉભા રહ્યા એમ કે સાંઈ બાપા હમણાં બહાર આવે ને તો આપણે દેખાડીએ પછી સાંઈ બાપા બાર આવે એટલે અમે દેખાડ્યું બાપાને સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બપોરે દોઢ વાગે નમાજ નો ટાઈમ થયો હશે તો બધા પચીસ મુસ્લિમો નમાઝ પડવા માટે બેઠેલા આજુબાજુ અવર જવર ઘોંઘાટ બધું હતું પણ એમનો ટાઈમ થયો પ્રાર્થના નો જાહેરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નમાઝ પડતા અમે જોયેલા અને આપણે એમ કે પૂજા કરીને ટાઈમ નથી મળતો હવે ગપ્પા મારે ટીવી જોવા ત્યારે ટાઈમ મળે છે અમથા તો આટા ફેરાના આશીર્વાદ ગામમાં કરે છે તારે તિલક ચાંદ લોકો ખબર નહી શ્રમ આવે છે શું શરમ આવે છે માય કાંગલો છું બીજી કેટલી જાતની શરમ નથી આવતી આ શ્રમ છે નહીં આવે છે લોકો જો પોતપોતાના ધર્મોમાં ધર્મમાં કેટલી બધી અસ્મિતા હોય છે અને આમ પ્રેમથી કરતા હોય છે અને કેફથી કરતા હોય છે કે યસ હું આ ધર્મમાં માનું છું મારી આ માન્યતા છે હું કોઈને નડતો તો છું નહીં કોઈને ઓફેન્ડ તો હું કરતો નથી હું મને આ માન્યતા છે હું કરું છું તો આપણે પણ આપણી પૂજાને તિલક ચાંદલો આવી રીતે નિયમિત કરવો જોઈએ અને વ્યવસ્થિત કરવો જોઈએ અને સારું તિલક ચાંદલો કરીને કોઈક પૂછે કે સ્વામિનારાયણ છો તો કહેવાય કે હા સ્વામિનારાયણ છું કે પ્રમુખ સ્વામીનો શિષ્ય છું એમ કહીને બે વાત મહેમાની કરાય અને કિસ્સામાં વોલેટ રાખીએ છીએ ક્રેડિટ કાર્ડ રાખીએ છીએ કિચન રાખીએ છીએ બીજા ફોટોગ્રાફ રાખીએ છીએ પાસપોર્ટ રાખતા હોય ઘણા કેટલી વ્યવસ્થા અંદર રાખતા હોય તો ભેગા દસ પોકેટ કેલેન્ડર રાખો ને કોઈક નવો મળત ફટ આપી દેવાય પણ હારી કે જગ્યા નથી બીજી હત્તર જાતી જગ્યા છે ને ખિસ્સામાં બધું રાખવાની કેટલાય કાગરિયા રાખશે દરેક આ ટેવ પાડવી જ જોઈએ પોતાના વોલેટમાં પૈસા ક્રેડિટ કાર્ડ ને કિચન ની સાથે દસ દસ પોકેટ કેન્ડર રાખવા જ જોઈએ સ્કૂલ બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હોય કોઈક નવો માણસ મળે પરિચય થાય કંઈક વાતચીત થાય તરત પોકેટ કેન્ડર કાઢીને આપી દેવાય જો અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ કહી દેવાનું કે અગિયાર વાર સ્વામિનારાયણ બોલ દે ભગવાન તારું સારું કરશે આપણે મેસેજ રિલીઝ કરી દેવાનો બીબીસી રેડિયો જેમ મારા સ્વામી સંભારી બાકીનું ભગવાનને સંત જાણે એમ કરતા કરતા આપણો સત્સંગ બધો ઘણો વધી જાય દરેક જણાએ પ્રયત્ન કરવો જોઈએ તો જો આવી રીતે અસ્મિતા હોવી જોઈએ તો આપણે આ પ્રસંગમાં વચ્ચે આ જીતુભાઈ મહેતાનો આ પ્રસંગની દ્રઢતાની વાત સાંભળી એટલે આપણે આ વાત કરી પણ આટલા નિષ્ઠાવાન હરિભક્ત આટલી મોટી પોસ્ટ ઉપર છે પણ એમની નિયમિત સેવા આપણને આશ્ચર્ય થાય એમના પત્ની પણ પોતે સાયકોલોજીમાં પીએચડી થયેલા છે અને યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે મહિલા મંડળના કાર્યકર છે એમનો પણ બહુ જ મોટો પગાર છે અમેરિકામાં જીતુભાઈ મહેતાના પગારની વાત સાંભળો ને તો આપણે આવવા માંડે બધાને એમને એમ એવડો મોટો એનો પગાર છે એમાં ઇન્ડિયન રૂપીસ પ્રમાણે સાંભળીએ ને તો આમ ફરી જ જાય આપણને બધું આઠ આંકડામાં જાય પણ હસબન્ડ ને વાઈફ બંને જણા દર રવિવારે અમેરિકામાં તો દૂર દૂર થી બધા હરિભક્તો દર રવિવારે રવિ સભા પછી ભોજન નો કાર્યક્રમ હોય મહાપ્રસાદ નો દર રવિવારે રવિ સભા પતે બધા હરિભક્તો જમી લે પછી પતિ પત્ની બંને જણા છેલ્લે જમે અને પછી બંને જણા બે કલાક સુધી વાસણ ઉઠકે છે નિયમિત આજની તારીખે પણ કઈ કક્ષાએ એના હાથ નીચે બસો ને સિત્તેર ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો કામ કરે છે એ ઓફિસમાં બેઠા હોય ત્યારે એનો રૂઆ વાખો જુદો હોય મંદિર માં આવે એટલે એકદમ દાસ ભાવે નિયમિત લગભગ છેલ્લા પંદર વર્ષથી મંદિરમાં રાત્રે વાગે બંને પતિ પત્ની બધે તૈયાર કરી નાખે પછી ત્યાંથી દોઢ કલાક નો ડ્રાઈવ કાર ડ્રાઈવ કરે ત્યારે ઘરે પહોંચે સવારે આઠ વાગે સોમવારે તો બંને જણાને જોબ પર નોકરીએ જવાનું હોય કેવી સેવા કરે છે બોલો તો જેમ ભગાદોશી શિવજી મહારાજ ના વખત માં પ્રતિષ્ઠિત નગર શેઠ હતા પણ દાદા ખાચર ના દરબારમાં ઉત્સવ સમય આવે મહારાજના સાનિધ્યમાં ત્યારે પોતે દોડી દોડીને બધી સેવા કરતા નાનામાં નાની સેવામાં જોડાતા એમ આજે પણ આવા જીતુભાઈ મહેતા જેવા હરિભક્તો છે કે આવા પ્રતિષ્ઠિત છે અને આટલા બધા રાષ્ટ્રીય કક્ષાએ પોતે પંકાયેલા છે છતાં પણ નિર્માની મંદિરમાં શ્રદ્ધાથી સેવા કરે છે તો આવા હરિભક્તો છે એકવાર તો એક ખરો પ્રસંગ બની ગયેલો રાત્રે દસ સાડા દસ રવિવારે નાસાની ગાડી મંદિરમાં આવી નાસાની ગાડી આવે ને રોડ ઉપર એટલે તો આમ ટ્રાફિક બાફિક બધો જામ થઈ જાય પહેલી આપવી પડે વ્યવસ્થા એટલું એનું સ્ટેટસ છે અમેરિકામાં અને મંદિરમાં આવીને એક ઓફિસર ઉતરે ઉતર્યા આજુબાજુ બે ગાર્ડ મિસ્ટર મિસ્ટર જીતુ મહેતા તાત્કાલિક કંઈક ઇમરજન્સી આવી હશે ટેકનિકલી અને જીતુભાઈ ની તાત્કાલિક જરૂર પડી તો બોલવા માટે આવ્યા અને મોબાઈલ બંધ હતો કારણ કે રવિવારે મોબાઈલ ઓફ આટલો મોટા માણસ છે પણ રવિવારે સન્ડે ફોર સ્વામી સવારથી પતિ પત્ની મંદિરમાં આવી ગયા હોય અને હમણાં તો બે વર્ષથી એમના પત્નીએ રિટાયરમેન્ટ મૂકી દીધું અને ફૂલ ટાઈમ મંદિરમાં મહિલા મંડળમાં આખી વેસધોની પ્રવૃત્તિ કરે છે બે દીકરાઓ છે બંને દીકરાઓ માટે જીતુભાઈ એમના પત્ની ઠાકોરજીને પૂજામાં માળા ફેરવે છે કે બંને દીકરાઓ સાધુ થાય કેવી સમજણ બોલો સારામાં સારું ભણે અને સંસ્થાની સેવા કરે આવા સમર્પિત પતિ પત્ની છે બંને જણા જીતુભાઈ મહેતા શોધવા માટે ઓફિસર આવે વેર ઇઝ જીતુ મહેતા આપણા જેવા કોઈ સ્વયંસેવક ઉભા છે કે એ દિસ આમ દેખાડ્યા પછી આગળ કોઈને પૂછ્યું વેર ઇઝ જીતુ મહેતા ઉતાવળે પૂછતા હતા કે દિસ એમ કે મંદિર માં અંદર મોકલ્યા તો ત્રીજા એક હરિભક્ત ને પૂછ્યું કે જીતુ મહેતા ક્યાં વેર ઇઝ જીતુ મહેતા તે હરિભક્તે જોયું કે આ તો કોઈ સારા ઓફિસર છે ને પેલા ટેગ મારેલી હોય બે સિક્યુરિટી ઓફિસરના ના પેલા ઉપર નાસા એટલે કે એમની કંપનીમાંથી બોલાવવા માટે આવ્યા છે અને કોઈ મોટા માણસ ઓફિસર જાતે બોલાવવા આવ્યા છે એટલે પોતે જાતે લઈ ગયા કે કમ વિથ મી મારી સાથે આવો ત્યાં જીતુભાઈ મેં આટલો લેંગો ઊંચો ચડાવીને વાસણ ઉટકતા હતા તો પાછળ જઈને પેલા ઓફિસર ઉભો રહ્યો દંગ થઈ ગયો આમ સ્થિર થઈ ગયો એટલે પેલા હરિભક્તો ત્યાંથી નીકળી ગયા કે ઈઝ જીતુ મહેતા પછી તો આમ એના કામમાં નીકળી ગયા પેલા ઓફિસરને ખબર તો પડી કે જીતુ મહેતા છે પણ એને બોલાવા કેવી રીતે કારણ કે એ જો ઓફિસર બોલાવા આવેલો ને એને પોતાને બે સિક્યુરિટી ગાર્ડ હતા એમની કંઈક પોસ્ટ તો હશે ને પણ તોય એની પોસ્ટ કરતા જીતુ મહેતાની પોસ્ટ બહુ ઊંચી હતી એટલે એનાથી સીધું એને બોલાવી ના શકાય એને વાત કરી પેલા હરી ભક્તે કીધું કે ઈ જીતુભાઈ પણ એને કીધું કે મારી કરતા છે ને એમની ચાર પોસ્ટ ઊંચી છે હું એને એમ સીધું હેલો મિસ્ટર એમ બોલાવી ના શકું આમ પાછળ જઈને નામાયું ના કરાય અમે ના કરાય ખબર છે આખી લેવલ લેવલ ડિફરન્સ એટલો બધી પોસ્ટ ડિફરન્સ છે ને એટલું ડિસિપ્લિન મારે રાખવું પડે આગળ આમ આટો મારે તો બિચારા ભગત તો ઊંધું આમ નીચું બોડું રાખીને વાસણ ઉઠકતા હતા પછી પેલા હરી ભક્ત કે માનતો તો હું બોલાવતો આપણે હરી ભક્ત રોજ કાયમ ભેગા સેવા કરતા જીતુભાઈ બોલાવાયા છે જીતુ એમ પાછળ જોયું તો નાસાનો ડ્રેસ જોયો ઊભા થયા હાથ પગ ધોયા એટલે પેલા એક કાનમાં કંઈક વાત કરી ઓફિસરે એટલે કંઈક ઇમરજન્સી આવી હશે તાત્કાલિક એમની સર્વિસેસની જરૂર હશે જીતુ મેં ત્યાં ખિસામથી ચાવી કાઢી એમના વાઈફને આપી દીધી કે તમે ઘરે પહોંચી જજો બે તમે લોકો હું કંપનીની ગાડીમાં મોડો આવીશ પછી ગયા અને સવારે ચાર વાગે છે કંપનીની ગાડી એમને ઘરે મૂકી ગઈ પણ પછી પેલા ઓફિસરે એમના નાસાના ચીફને વાત કરી આઈ સો જીતુ મહેતા ક્લીનિંગ યુટેન્સિલ્સ ઇન ધ ચર્ચ ચર્ચમાં મેં જીતુ મહેતાને વાસણ ટકતા જોયા તેનો બોસ કે ના હોય તો કે યસ જીતુ મહેતાને બોલાવ્યા અને ભાઈ પૂછ્યું કે તમે ચર્ચમાં આવી સેવા કરો છો એટલે ચર્ચ એટલે મંદિર એટલે પણ મંદિર બોલતા ન ફાવે તો કે તમે આ રીતે સેવા કરતો કે યસ કેટલા વખતથી સેવા કરો છો તો કે પંદર વર્ષથી એના બોસે ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો જે અમેરિકામાં તો બહુ મોટું રિસ્પેક્ટ કહેવાય ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો અને પછી એના બોસે પૂછ્યું કે આવી કઈ સંસ્થા છે કે તને આવી સેવા કરવાનું મન થાય છે અને જીતુ મહેતાને આઠ વર્ષથી સંકલ્પ હતો કે એકવાર નાસાના ચીફ એની સાથે હું બેઠો જો સંપ્રદાયની વાત નીકળે તો ઠપકારીને એક કલાક મહિમા કહી દેવો છે અને કે બોસ ઇફ યુ વોન્ટ ટુ લિસન ઇટ વુડ નોટ ટેક ટેન મિનિટ્સ ઇટ વુડ ટેક વન આવર દસ મિનિટમાં પતશે ને એક કલાક વાતો છે એના બોસ કે એના પ્યુને બોલે દરવાજો બંધ કરી દો મારે એક કલાક જીતુ મહેતાને સાંભળવો છે એક કલાક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી એક કલાક પ્રમુખ સાહેબ મહારાજ ને વાતો કરી આહો અમારો સંપ્રદાય છે અને હમણાં બે હાજર ને ની સાલમાં બાપા પરદેશ પધરા ને એલે પધારેલા ત્યારે પોતે એના નાસાના ચીફ કે કઈ કક્ષાની વ્યક્તિ કે એને તો અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે રોજ બે વખત ફોન ઉપર વાત થતી હોય આ કક્ષાનો વ્યક્તિ એના બાપાના દર્શન કરવા લઈ આવેલા મહિમા કઈ અને પાછું પગે લાગતા શીખવાડી લઈ આવ્યા હતા કે અમારે ઇન્ડિયામાં અમારે હિન્દુ ગુરુ આવે કોઈ હિન્દુ સંત હોય આવી રીતે હાથ જોડી અને માથું નમાવવાનું તો આવડો મોટો ધોળિયો માણસ નાસ્તા ચીફ બાપા પાસે આમ નમ્યો અને સ્વામી આશીર્વાદ આપ્યા એમને જીતુ તો અગાઉથી બધું બાપાને કહી રાખેલું કે આવા મોટા માણસ છે ને આવી રીતે આવ્યા આવશે પણ જો આવી ખુમારી અંતરમાં પણ આ તિલક ચાંદલો કોક દાડો કરતા હોય અને મંદિરમાં સેવા કરતા હોય ને તો આવી રીતે કોક દિવસ કોક મોટી સેવા કરવાનો ચાન્સ ભગવાન આપે પણ અહીંયા જ માનલા જેમ ફરતો હોય અહીંયા જ અડધો માનદો એમ ફરતો હોય તિલક ચાંદલો કરવા માંડ પૂજા કરવામાં માંડ મંદિરે સેવા કરવામાં એવું નહીં મંદિરે આવીએ ને ત્યારે જાતે સેવા સેવા શોધી કાઢવાની કે આ કચરો અહીં પડ્યો છે આપણા ઘરમાં વચ્ચો વચ્ચે કચરો પડ્યો તો આપણે શું કરીએ છીએ જતા રહીએ તરત ઉચકીને બહાર નાખી દઈએ છીએ એમ મંદિરમાં ગમે ત્યાં ફરીએ કચરો પડ્યો તરત ડસ્ટબીનમાં નાખી દઈએ કોઈ નળ ચાલુ હોય તો જાતે ત્યાં ચાલીને જઈ આવી નળ બંધ કરી આવીએ દ્રષ્ટિ રાખીએ અને વૃત્તિ હોય ને તો મંદિરમાં ઘણી બધી સેવા મળે પણ આ તો મહેમાનની જેમ અહીંયા દર્શન કરીને પૂનમ ભરની સભા ભરીને ખીચડી ખાઈને જતા રહીએ કંઈ અર્થ છે સારું છે એટલું થાય છે ને કે ના નથી પણ સેવાની વૃત્તિ રાખવી જોઈએ પૂનમે ગયા આપણે બધા કેટલી બધી પૂનમો ઉભરી હશે પણ હવે હું કહું માંગણી ઊંચી કરજો પૂનમની સભા પૂરી થાય ને બધા જમી રહે પછી આપણામાંથી કેટલાને એવી ભાવના થઈ કે મારે આજે છે ને વર્ષે એકવાર તો આવો સંકલ્પ કરવો છે કે આજે તો મારે વાસણ ઉટકવાની સેવા કરવી છે જોગી મહારાજ સાક્ષાત પુરુષ જો વાસણ ઉટકતા હોય તો મારે એકવાર તો ઉટકવા કેટલા જણા આવી રીતે મંદિરમાં સેવા કરી છે આંગળી ઊંચી કરો લો રહ્યા દો હવે હું આંખ બંધ કરી દઉં છું આપણે ટોપિક બદલી નાખીએ પણ જો કહેવાનું શું છે કે આવી ભાવના આપણને અંતરથી થવી જોઈએ કે આ મંદિર મારું છે એવી અસ્મિતાથી જો સેવા કરીએ તો ભગવાન અને સંતે સેવાથી રાજી થતા હોય છે આપણું કુટુંબ જેમ હોય છે આપણું ઘર હોય છે એમ મંદિર છે આપણું ઘર નથી શ્રીજી મહારાજનું ઘર છે આપણું ઘર નહીં પ્રમુખ સ્વામી મહારાજનું ઘરે આપણું ઘર નહીં તો જેમ આપણા કુટુંબ માટે જેમ ભાવના છે એમ અહીંયા આપણને મંદિર માટે પણ ભાવના હોવી જોઈએ તો આ તો વચ્ચે આપણે આ વાત કરી પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં હતા એવા જ ભક્તોના આજે આપણને દર્શન થાય છે ત્યારે આપણે જાણીએ કે જેવા શિજી મહારાજ હતા એવા જ આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણને દર્શન થાય છે અને આ સેવા કરી નિસ્વાર્થ ભાવે અપેક્ષાએ રહી શિજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પર્વતભાઈએ સોળ કળશી અનાજ એ શિજી મહારાજને મોકલાવેલું ગાડા ભરીને કે મહારાજ કોઈ ગરીબ હરિભક્ત હોય અને દુષ્કાળમાં સપડાઈ ગયા હોય અને કોઈ રીતે બીજો આરો ન હોય એને તમે પ્રેમથી આ બધું અનાજ આપજો આ હરિભક્તની સેવામાં તમે મારું અનાજ વાપરજો અને એ જ પર્વતભાઈ બે વર્ષ પછી દુષ્કાળ પત્યોને જ્યારે દાદા ખાચાના દરબારમાં મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા અને ત્યારે સાત દિવસ શ્રીજી મહારાજની સાથે રહ્યા મૂળજી બ્રહ્મચારી એમ સમજતા હતા કે દરબારગઢમાં જઈને જમી લેતા હશે અને દરબારગઢમાં બધા લાડુબા જીવબા એમ સમજતા હતા કે તો મુરજી બ્રહ્મચારી અમને મહારાજનો થાળ જમાડી દેતા હશે મહારાજ પાસે રહે છે એટલે બેયમાં રહી ગયું કે સાત દિવસ સુધી પર્વતભાઈને કોઈએ જમવાનું પૂછેલું નહીં કોઈને એવી ભાવના નહોતી પણ સહેજ એવો પ્રસંગ ઊભો થઈ ગયો રહી ગયું તો સાત દિવસ સુધી પર્વતભાઈ દાદા ખાચરના દરબારમાં જમવાનો ટાઈમ થાય એટલે પૂરો થઈ ગયો સમાગમમાં સમાગમમાં તે પોતે દાળીયા ખાઈને પાણી પીને રહેતા પણ કોઈ રીતે એવો અવગુણ ના આ મંદિરમાં કોઈ અમારો ભાવ પૂછતું નથી કૃષ્ણ પ્રિય સ્વામી હસતા હસતા કે છે કે તું કઈ વસ્તુ છું ચીજ છું તારી ભાવ તારો ભાવ પૂછવાનો હોય ભાવ કોને પૂછવાનો હોય બટેટાનો રીંગણાનો સાબુનો સાણસીનો એનો ભાવ પૂછવાનો હોય તારો ભાવ પૂછવાનો હોય મારો ભાવ કોઈ મંદિરનામાં પૂછ્યો એટલે ભાવ પૂછ્યો તો ઉલટાની કિંમત ઘટત કારણ કે જે વસ્તુનો ભાવ પૂછાય ને એની કિંમત ઘટે કારણ કે ભાવમાં બંધાઈ ગયો આપણે તો અક્ષર મુક્ત છીએ પછી આપણે ભાવમાં બંધાઈએ એવું આપણે માનવાનું પણ જો આવી રીતે એ પોતે એવું મનમાં અવગુણ ન આવ્યો કે હમણાં બે વર્ષ પહેલા દુષ્કાળ પડ્યો ત્યારે આ દરબારગઢમાં મેં સોળ કરશી અનાજ મેં આપ્યું છે અને આજે કોઈ મારું જમવાનો ભાવ પૂછતું નથી એવો અવગુણ ન આવ્યો અપેક્ષાએ રહિત એ આવી હરિભક્તો સેવા કરતા એમ આજે પણ એવા હરિભક્તો છે આપણે દિલ્હીમાં અક્ષરધામના દર્શન આપણે બધા કર્યા એ જે અક્ષરધામની જમીન છે એકસો એકર જમીન એ સરકાર પાસેથી આપણે લીધી છે અને એને આપણે એ ભાવ પણ આપણે જમીન પ્રમાણે સરકારને ચૂકવેલા છે એ અક્ષરધામની જમીન છે એનો સંપૂર્ણ સેવા એ નગાસરના આપણા ઘનશ્યામભાઈ પટેલ છે અત્યારે ફ્લોરિડા રહે છે એણે પોતે જમીનની સેવા કરી છે બહુ જ મોટી સેવા છે અને સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટી સેવા કહી શકાય એવી સેવા એમણે કરી છે અને એમના દર્શન કરવા હોય તો દિલ્હી અક્ષરધામ જમીનમાં ખાત વિધિમાં બાપા બેઠા છે અને સ્વામી બાપાની બાજુમાં જ સ્વામી એમને બેસાડ્યા છે બ્લેક સૂટ પહેરેલો છે અને ઘનશ્યામભાઈ બાપાની બાજુમાં બેઠા છે પણ એ તો એમની પેઢીઓમાં સેવાના સંસ્કાર છે એમના સગ્ગા દાદા એટલે નગાસરના ભૂધરભાઈ શાસ્ત્રીજી મહારાજનો અનન્ય નિષ્ઠાવાન કુટુંબ શાસ્ત્રી મહારાજ જયારે પૈસાની જરૂર પડે ત્યારે નગાસર જતા અને કે એ કેટલા પૈસા છે તો કે આટલા લાવો અમારે આટલા ત્રા માટે જોઈએ છે તરત એવી રીતે માંગી લેતા પોતાનું હક પોતાનું ઘર સમજીને સેવા શાસ્ત્રીજી માંગતા એક દાડો ભગવાનનું કરો શાસ્ત્રીજી મારા સાંજે જઈ ચડ્યા અને કે ભૂધર પૈસા જોઈએ છે ભૂધર ભૂધરભાઈ કે આ સ્વાઈ બોલો ને દસ હજાર રૂપિયા જોઈએ છે ભૂધરભાઈ કે તમે અંતરિયામી ખરા શાસ્ત્રીમાં કે કેમ તો આજે આખા વર્ષની ખેતીની ઉપજ વેચીને એક્ઝેક્ટ દસ હજાર રૂપિયા ઘરે લઈને આવ્યા છો ને તમે હાંજી આવી ગયા એમના પત્ની અંદર થી સાંભળતા હતા એટલે આ ઘનશ્યામભાઈ છે ને નગાસર એમના બા એ અંદર સાંભળતા હતા એ કે કોઈ રીતે શાસ્ત્રી મારને પૈસા નથી આપવાના આપણું જ ઘર ભાડી ગયા છે જયારે સેવાની જરૂર પડે પૈસા પડે આપણા ઘરે બોલવા માંડ્યા ભૂધરભાઈ અંદરથી એમના પત્નીને કીધું તું શાંત રહે શાસ્ત્રીમાંથી બેઠા છે સેવા લેવા માટે આવ્યા છે તું બોલીશ નહીં વચ્ચે તો એના પત્ની બોલતા હતા કે મારે સેવા નથી આપીને એમ કરીને પટારા ઉપર જઈને બેસી ગયા હું આમાંથી દસ હજાર રૂપિયા કાઢવાના તું ભૂધર કે એક મિનિટ તું ઊભી રહી ત્યાં તો તૈયાર રાખેલું પત્ની બાંધી દીધા પછી પટારામાંથી દસ હજાર રૂપિયા કાઢીને કોથળીમાં નાખીને શાસ્ત્રી માર્ગ આપ્યા અને સ્વામી કે સ્વામી તમે જાઓ શાસ્ત્રી કે કેળો ભુદર એવું બોલે ને તમે જાઓ તો આજે કેમ કે છે એ કે પેલી ની અંદર મેં બાંધી રાખી છે છૂટવાનો પ્રયત્ન કરે જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી કોથળી ખેંચી લેશે એવી વિફરી છે અત્યારે તમે નીકળો અત્યારે તમને ઉપાસ દસ હજાર રૂપિયા લઈ લેશે રેલવે સ્ટેશન મૂકી ગામ મારા કહું તમને ગાડામાં મૂકી આવે પણ એ લોહી સેવાનું એ એ ભાવના હવે એ પેઢીમાં કેવું ઉતરે એ એમના ભુદરભાઈના ના દીકરા ચતુભાઈ ચતુભાઈ ના દીકરા ઘનશ્યામભાઈ ત્યાં ફોરિડામાં એમને મોટી ટેલિકોમ કંપની છે અને ત્રણ ચાર મોટા સ્ટેટમાં બધા ટેલિફોન કનેક્શન એમને આપેલા છે ટેલિફોન એક્સચેન્જ એ મોટું અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત અને જબરજસ્ત હરિભક્તો જમવા ગયા અને જમીન પછી ઘનશ્યામભાઈ ચાલતા ચાલતા અક્ષરધામ જમીનની બહાર નીકળીને ફૂટપાથ ઉપર ટેક્સીની રાહ જોતા હતા બ્રહ્મી લોકો સંતો બહાર નીકળ્યા ત્યારે એમની નજર પડી બારીમાંથી જોગાનું જોગ કે આ ઘનશ્યામભાઈ ઊભા છે એટલે ગાડી ઊભી રાખીને બ્રહ્મ્વીહરીને બોલાયા કે ઘનશ્યામ કેમ ઊભા છો તો કે હું ટેક્સી માટે આઈ એમ વેઇટિંગ ટેક્સી માટે રાહ જોઉં છું અરે કે તમારી પાસે ગાડી નથી કે તમે હોટલ પરથી ગાડી નથી કરી તો કે ના સ્વામી એમાં શું છે કે હમણાં ટેક્સી મળી જશે કે ચલો હું તમને મૂકી જાઉં ગાડીમાં કંઈ કે ના કે નાના સ્વામી એમાં શું હોય ગાડી મૂકી જવાનું તમારે આમ જવાનું છે મારે હોટલ પર આમ જવાનું છે રૂમ પર હું ટેક્સીમ જતો રહીશ કે ના ના ચલો મૂકી જાઉં પરાણે એમને બેસાડ્યા ગાડીમાં અને પછી સંતો એમને હોટલ રૂમ પર મૂકી અને પછી ઉતારે ગયા બ્રહ્મિહિહરી સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એમના ચહેરા ઉપર આટલી પણ અપેક્ષા દેખાય નહીં કે આજે જે દિલ્હી અક્ષરધામની ખાત વિધિ થઈ આવો મોટો પ્રસંગ ઉજવાણો એ આખી જમીનની સેવા મેં કરી છે ખાત વિધિનો હું મુખ્ય યજમાન અને આ જમી લીધા પછી મને કોઈ એક ગાડીનું ભાવ પૂછતું નથી મને કોઈ પૂછતું નથી કે તમે હોટલ પર પાછા કેવી રીતે જશો આટલી પણ અપેક્ષા નહીં ઘનશ્યામભાઈને બાપાને આ પ્રસંગ કહો ત્યારે સ્વામી આમ આમ ગળગળા થઈ ગયા સ્વામી કે ભૂધરભાઈ આવી સેવા કરી શાસ્ત્રીજી મહારાજ નહીં પછી પેઢીઓમાં એવી સેવાની ભાવના આવે જ ને પણ જો જેમ પર્વતભાઈએ સોળ આપેલું પણ જયારે એમની વ્યવસ્થા ના થઈ મંદિરમાં પણ એમને અવગુણ લીધો નહીં અપેક્ષા રાખી નહીં એમ ઘનશ્યામભાઈ અક્ષરધામ દિલ્હીની જમીનની મુખ્ય સેવા કરી પણ એમની માટે વાહનની વ્યવસ્થા ન થઈ અથવા નતી તો એમને કોઈ રીતે મંદિરનો અવગુણ આવ્યો નહીં કે મારી વ્યવસ્થા આજે કરી નહીં અને આપણે એમણે જો જાહેરાત થશે કે જેને અહીંયા કાલે પારાયણના છેલ્લા દિવસે પૂજનમાં બેસવું હોય થાળ બેટ ઓફિસમાં અહીંયા લખાવી દેજો ટેબલ ઉપર લખાવો સેવા અને ભગવાનનું કરું અને તમારા સ્વભાવ ઉપર ઘસારો લગાવો હોય અને કાલ પેલા જાહેરાતવાળા હોય અને એ નામ ના બોલે કાલે તો બધા બુદ્ધિ વગેરે થયા છે આ સંતોએ ધ્યાન રાખવું જોઈએ એનાઉન્સમેન્ટ કોને આપવું કોઈને ભાન પડતી નથી આવા નવા ડફોડ ભેગા થયા છે કાગરી આવા ગમે તે બે ચાર કાગેલી ને ઉભો રહે છે શાંતિ લખીને બેસતો હોય તો સારું રઘવાયો થાય છે કેટલું બોલે અહીં જેટલી પારણ થયું ને એટલી પારણ ઘેર જઈને પત્ની કરે અને પાછા ઘરે બે જણા ચલાવનારા મળે લે તમારું નામ બોલ્યા નહીં અને બહાર નીકળી પાછો કે આપણું નામ કોઈ બોલ્યું નહીં લે તારું નામ ના બોલ્યું કોણ હતું એનાઉન્સમેન્ટ માં એટલે કે પેલો હતો હવે જવા દે ને એવો જ છે લો પાછા બે ભેગા થાય પણ એ વખતે એમ સમજણ રહે ભગવાનની ઈચ્છા આજે મેં સેવા કરી છતાં મારું નામ ન બોલાણું તે મારું માન ટાળવા માટે શ્રીજી મહારાજ આજે આ પ્રસંગ ઊભો કર્યો છે એવું એક વાક્ય જો અંદર ગોઠવાઈ જાય તો એ વખતે કેવી આંખ બંધ કરીને શાંતિથી સ્થિરતા રહે પણ જો પૂજનમાં ના બોલ્યા હોય તો કાલની આખી પારાયણ દોઢ કલાકની બગડે હો ચાલુ કથા ગમે તેટલા સારા પ્રસંગો ચાલતા હોય ને તો એ પ્રસંગમાં ચાલુ વિચાર શું રહે હારું મારું નામ બોલ્યો નહીં સારું મારું નામ બોલ્યો નહીં કે પણ ભાઈ ના બોલ્યો તો હવે આવતી પારણમાં બેસજે જાને ક્યાં ફેર પડે છે પણ જો કહેવાનું શું કે આવું આપણા મનમાં એક નાની સેવા કરી હોય ને તોય સામે અપેક્ષા રહી જાય છે અપેક્ષાએ રહિત જે સેવા કરવીને એ બહુ જ મોટો ગુણ છે તો આપણે બધાએ અમારે ને તમારે બધાએ શીખવાનો છે કે ભગવાન અને સંત માટે તો આપણે સર્વસ્વ ન્યોછાવર કરવા જાય છે હાથ જોડીને જેમ કેમ એમની સેવા મળીએ જ આપણો ભાગ્ય છે એમ સમજીને જો આપણે સેવા કરીએ તો આવા ભક્તની કક્ષામાં આપણે આવી શકીએ એટલે આવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા આજે પણ આવા ભક્તો આપણને જોવા મળે છે અને સર્વસ્વ સમર્પણ શ્રીજી મારા દાદા ખાતેના દરબારમાં હતા અને સામત પટેલ દર્શન કરવા માટે આવ્યા અને મહારાજ કે પટેલ વ્યવહારે સુખી છો ને તો કે હા મહારાજ આપની ઘણી દયા ફરી બે ચાર મિનિટ પછી મહારાજે પૂછ્યું પટેલ વ્યવહારે સુખી છો ને તો કે હા મહારાજ આપની દયા પછી તો મહારાજ ઉભા થઈને બધું મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું ત્યાં નિરીક્ષણ કરવા માટે પધાર્યા સામત પટેલ પોતે બુદ્ધિશાળી અને સાથે સાથે ભક્તરા જેવા હતા તે જરા અંતદ્રષ્ટિ થઈ અને સુખમણી સ્વામીને પૂછ્યું કે મહારાજ કોઈ વખત નહીં ને મને બે વખત પૂછ્યું કે પટેલ આમ વ્યવહાર સુખી છો ને તે વાત શું છે ત્યારે સુખમુનિ સ્વામી કે જો શ્રીજી મહારાજ ને અત્યારે કડિયા અને મજૂરોના પગાર બહુ ચડી ગયા છે તો એમને પૈસાની જરૂર છે એટલે કદાચ તમને પૂછતા હશે કે વ્યવહાર સારું છે ને તો એને સેવાની ઈચ્છા હશે સામત પટેલ કે ભલે એમ કરીને ત્યાંથી નીકળ્યા સીધા ઘોડે સવાર થયા ગામમાં જ ગયા ખેતી વેચી દીધી ઢોર વેચી દીધા ઘર વેચી દીધું અને ચાર હજાર રૂપિયા નકદ લઈને શિડી મહારાજ પાસે આવ્યા એટલે પાછું પેલું સમજવાનું ચારસો તોલા સોના લઈને શિડી મહારાજ પાસે આવ્યા મહારાજ પાસે કોથળો મૂક્યો મહારાજ કે પટેલ આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા કે મહારાજ તમે આ મંદિરના કામમાં વાપરો મજૂરોને બધાને ચૂકવી દો પૈસા અને મંદિરનું કામ ચલાવો પણ મહારાજ કે પટેલ આટલા બધા પૈસા તમે એક સાથે ક્યાંથી લાવ્યા મહારાજને તો અંદાજ આવી ગયો કે આ ખેતીને ઢોરને ઘર વહેંચ્યો હોય ને તો જ આટલા પૈસા એકસાથે આવે બાકી આવે ક્યાંથી પણ મહારાજને મહારાજ એમને કહ્યું કે એમાંથી તમે થોડાક પૈસા પાછા લઈ જાઓ કે જો મહારાજ અમે તો ગમે ત્યાંથી પેટ ભરી લેશું અત્યારે મંદિર બાંધો છો તો પૈસા તમે વાપરો અને આ સેવા તમે મારી અંગીકાર કરો મારી ઉપર તમે રાજી થાવ અને હું તો કણબીનો દીકરો છું તે કુકડો અને કણબી બે જણા તો ઉકેળામાંથી દાણા વીણીને ખાઈ લે કોઈ દાડો ભૂખ્યો હોય નહીં હસ્યા કેમ બધા ઓકે ઓકે અચ્છા 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 કણબી બી હરિભક્તો હશે બધા એટલે હશે હશે બરાબર આ સામત પટેલ બોલેલા હર્ષદ કાકે જીવન ચરિત્ર લખેલું છે આ વાક્ય કે કણબી ને કુકડો બે જણા કોઈ દિવસ ભૂખે મરે નહીં એ ઉકેડામાંથી પણ દાણા વીણીને ખાઈ લે માટે તમે આ સેવા રાખો એટલે શું સમજવાનું ખબર છે ઉકેડામાંથી દાણ વીણી ખાઈ લે એટલે ગમે ત્યાંથી પોતાનો નોકરી ધંધો ગોઠવી લે પણ કણબી છોકરો હોય એ નોકરી ધંધા વગરનો રહે નહીં એવી કહેવાની એમની ભાવના હતી એટલે કે મહારાજ તમે સેવા રાખો મહારાજ બહુ રાજી થયા અને મહારાજે સામત પટેલના મસ્તક ઉપર બે હાથ મૂક્યા અને મહારાજે કીધું પટેલ તમારી સેવા ખરેખરી થઈ ગઈ અને યાવત ચંદ્ર દીવા કરો પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તમને લોકો યાદ રાખશે જો આજે આપણે યાદ કર્યા નહીં સામત પટેલને એવા જ હરિભક્તો આજે જ ઓગણીસો ને ચોરાણું સાલમાં પ્રમુખ સાંઈ મહારાજ બેંગ્લોરમાં હતા અને લંડનથી ટ્રસ્ટી બોર્ડનો ફોન આવ્યો કે બાપા આવતા વર્ષે આપણે લંડનની મંદિરની પ્રતિષ્ઠા કરવી છે અને હવેલીનું કામ પણ ભેગું તમે આ કહો છો કે પૂરું થાય પણ હવેલી તો કોઈ રીતે પૂરી નહીં થાય અમે અત્યાર બધા ટ્રસ્ટીઓ અહીંયા બેઠા છીએ અને બધાએ ચર્ચા કરી કે આપણી પાસે એકાઉન્ટમાં કેટલા પૈસા છે એ જોયું કેટલા હરિભક્તોની સેવા બાકી છે એ જોયું એમ કરતાં જણાય છે કે કેવળ મંદિર પૂરું થશે એ પણ બહુ મહેનત કરશું બહુ પુરુષાર્થ કરશું ત્યારે માંડ મંદિર થશે હવેલી તો કોઈ હિસાબે પૂરી થાય એમ છે જ નહીં એટલે એ તો સંકલ્પ મૂકી જ દેવો પડશે સીએમ કાકાએ બધી વાત કરી અને સ્વામી ફોન ઉપર હતા બાપા કે શાંતિથી વાત શરૂ કરી કોણ કોણ બેઠા છે સીએમ કાકા કે બાપા ચિત્રંજન કાકા બેઠા છે જશભાઈ બેઠા છે આઈપી બેઠા છે બધી વાતો કરી સ્વામી કે શું વાત કરે છે બધા વાત કરો એટલે વારાફરતી સ્પીકર ફોન ચાલુ હતો એટલે આઈપીએ વાત કરી જશ કાકાએ વાત કરી વડતાલવાળા આપણા અને એમને ચિત્રરંજન કાકાએ બધી વાત કરી સ્વામી આવી પરિસ્થિતિ છે બધાની વાત શાંતિથી સાંભળી પંદર વીસ મિનિટ સુધી અને પછી સ્વામી કે જો હવે હું બોલું ને બધા સાંભળો સાહેબ કે પેલું ચાલુ કરો ને બધાને સંભળાય એટલે કે સ્પીકર ફોન બધા ટ્રસ્ટીઓ બેઠા હતા સ્વામી કે જુઓ પહેલું જ વાક્ય સ્વામી કે જુઓ જે દિવસે મને મનમાં વિચાર આવ્યો કે લંડનમાં આપણે મંદિરને હવેલી બેય કરવા છે એ વખતે મારો ઉપલો માળ ખાલી નહોતો પહેલું જ વાક્ય પાવરફુલ મારો ઉપલો માળ ખાલી નહોતો લાકડા ક્યાંથી આવશે માણસ ક્યાંથી આવશે પૈસા ક્યાંથી આવશે બધું જ મારા મનમાં હતું અને પૈસા ના હોય તો એક એક હરિભક્તોની જેની સેવા બાકી છે બધા હરિભક્તોને મળો કે સેવા પૂરી કરે સ્વામી કેવું લંડન આવું કેટલા બધા હરિભક્તો મિત્રોને મિત્રો લઈને આવે છે દર્શન કરાવવા બધાને એક પકડી પકડીને મળો બધાને અને બધાને પ્રેમથી વાત કરો કે આવું મોટું મંદિર થાય છે તમે સેવા કરો અને તમે વાત કરશો તો મહારાજ એના અંતરમાં વધશે ને જોગી મહારાજનો સંકલ્પ છે તો બધા સેવા કરશે થોડી થોડી મંદિર પૂરું થશે પણ તમે લોકો જાઓ બાર લોકોનો સંપર્ક કરો એ બધી વાત કરી વચ્ચે સીએમ કે પણ બાપા એ બધું વિચારીએ છીએ પણ પૂરું થયું લાગતું નથી આટલું બોલ્યા અને સ્વામીનું ટેમ્પરેચર રેસ થયું સ્વામી કે બધા બંગડી પહેરીને બેઠા છો ના કેમ પૂરું થાય મંદિર કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે ને મંદિર ઉપર કેમ નથી કે આટલું બોલીને પોતે બોલ્યા સ્વામી કે હું લંડન આવું છું હવે લંડનનો કાર્યક્રમ હતો જ નહીં હો માં બીજે વર્ષે પંચાણું માં સીધા પ્રતિષ્ઠા જવાના હતા પણ આ પ્રસંગે સ્વામી બોલી ગયા સ્વામી કે હું લંડન આવું છું મહિનામાં જ લંડન આવું છું મરદા બેઠા દઉં ના શું પૂરું થાય મંદિર અને પછી તો બાપા મહિના પછી ગયા લંડન અને ચાર મહિના લંડન રોકાણ એક જ કાર્યક્રમ સવારથી ઉઠી શું કોઈ હરિભક્ત દેખાય ને અહીંયા આવું તો શું નામ તો કે બાપા આશિત ક્યાંનો છું ડભાણનો શું કરે છે અહીંયા તો કે આપણા સ્ટોર છે ને બધું વેચું છું તારી આવક કેટલી તો કે બાપા મહિને ચાર એક હજાર પાઉન્ડ જેટલી આવક ત્રણ સાત ત્રણ ચાર હજાર પાઉન્ડ થાય તો સેવા કેટલી કરી તો કે બાપા મેં દસ હજાર પાઉન્ડની આપે કીધેલું સેવા કરી પૂરી થઈ ગઈ તો કે બાપા એક હજાર બાકી છે ક્યારે આપવાનો કે બાપા આપી દઈશ કારણ કે જો આજ કઈ તારીખ થઈ ત્રેવીસ આજે હું છું અહીંયા સાંજે લેતો આવું પૈસા એક જ કાર્યક્રમ સવારથી થી ઉઠીને બીજો કોઈ કાર્યક્રમ નહીં જે દેખાણ અહીંયા શું છે કેલી સેવા શું પગાર તારો મેસિવ ફંડ રેઝિંગ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ વન મેન શો વન મેન આર્મી ચાર મહિના સુધી પ્રોજેક્ટ ચલાવ્યો પણ બધું ધમધમાટ પૂરું કર્યું અને છેલ્લે એમને એમને પણ અંદાજ આવી ગયો કે હજી પણ વધારે નાણાકીય જરૂર પડશે એટલે મુખ્ય મુખ્ય હરિભક્તો બધાને બોલાવ્યા જે ધનાડી હરિભક્તો હતા એમને પણ બોલાવ્યા અને સ્વામી કે તમે વગર વ્યાજની લોન મંદિરને આપો મંદિર તમને બે વર્ષે પાંચ વર્ષે પાછી લોન ચૂકવી દેશે અને બે પાંચ વર્ષ દરમિયાન એ તમારું જે બેંકનું વ્યાજ થાય એટલી તમારી સેવા થઈ ગઈ તમે જે લોન આપો વગર વ્યાજની લોન મંદિર તમને પાછી આપી દે અને એનું વ્યાજ જેટલું તમારું ગયું એટલી તમારી મંદિરની સેવા ઓવર અ સ્પેન ઓફ ટુ ઓર ફાઈવ ઇયર્સ બધા હરિભક્તો રાજી થાય બધા સેવા કરી એમાં ચંદુભાઈ દાલિયા છે આપણે ચત્રબુદ્ધ દાલિયાના દીકરા એમણે હાફ મિલિયનની તો સેવા કરેલી પાંચ લાખ પાઉન્ડની અને બીજા પાંચ લાખ પાઉન્ડ એમને લોનમાં આપ્યા એ સમજો પાંચ લાખ નો આંકડો બોલીએ ને એટલે પાંચ લાખ રૂપિયા પાંચ લાખ પાઉન્ડ બે હરખા નથી આ તમે હશે તો તમે પાઉન્ડ ના રૂપિયા કર્યા ને એટલે તમે હસો છો પાઉન્ડ ના રૂપિયા ના કરો ને તોય સરખા નથી એ ખબર પડી પાઉન્ડ ના રૂપિયા કરો તો એક પાઉન્ડ તો સીધા સિત્તેર બોતેર પંચોતેર કે છોતેર હશે અત્યાર તો એસી હશે તો એક ના એસી તો ખરા જ પણ તોય પાંચ લાખ પાઉન્ડ એ પાંચ લાખ રૂપિયા કરતા વધે કારણ કે એક પાઉન્ડની સામે એક રૂપિયા મૂકો તો ભારતમાં એક રૂપિયો તમે ચૂકવો જે વસ્તુ તમને મળે એના કરતાં દસ ગણી વસ્તુ ઇંગ્લેન્ડમાં એક પાઉન્ડની મળે છે એટલે એક પાઉન્ડનો જે પરચેઝિંગ પાવર છે એનો જે બાઇંગ પાવર છે ને એક રૂપિયા કરતાં વધારે છે ખ્યાલ આવ્યો એટલે એકને એસી ના કરો ને તો એની કિંમત દસ ગણી છે અને એકને એસી કરો તો એસી ગુણ્યા દસ આઠસો ગણી કિંમત થઈ જાય એની એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય તો કે સારું સ્વામી બધા લોન આપી મંદિર ને બધા વિચારણ કરીને પાછા બીજે વર્ષે પંચાણું માં ગયા સ્વામી લંડન મોહનભાઈ કોલરો માં ત્યાં ઉતારો હતો એક દિવસ બાકી હતા પ્રતિષ્ઠાના સ્વામી ચંદુભાઈ બોલાવ્યા સાહેબ કે ચંદુ મારે તારા ઘરે રહેવા આવું છે ચંદુભાઈ બહુ રાજી થઈ ગયા હો સ્વામી મારા ઘરે તમારે રહેવા આવું છે તરત કે બાપા બહુ સારું કે ક્યારે સ્વામી કે શાંતિ તારા ઘરે રહેવા આવીએ બહુ સારું તરત બાર જઈને એમના વાઈફને એમને ફોન કર્યો કે બાપા એમ કે આપણા ઘરે રહેવા માટે આવું ઘરે બધા નિષ્ઠાવાન સત્સંગ એટલે બધા રાજી થઈ ગયા તરત ઘર ની બધી સાફસુફી કરી રાજાધિરાજ એકલા આવે આ તો બધો રસાલો ભેગો હોય પચીસ સંતો ભેગો હોય પચાસ સંતો ભેગા હોય તમે એમ થાય પ્રમુખ સાંભળી મારા ઘરે પધરામણી કરે પણ પધરામણી કરે તો ફેં પાડ દે હા એ દાડા ઉધી ઘર ઉલટ સુલટ થઈ જાય ખબર છે પ્રમુખ સ્વામી આવવાના હોય એટલે આ તો રાજાધિરાજ સ્ટેટસ છે બધું એ આવે એટલે તમારે પાર્કિંગ ક્યાં કરે તમારી ગલી મઢુલી હોય એમાં દર દિન દસ ગાડીઓ ઘુસે ખારે પણ જો ચંદુભાઈ બધા બધાય સફાઈ કરી ઘરની બધું ઓકે કરી નાખ્યું એમના વાઈફ ને દીકરાઓ બધા બાજુના એમને પાડોશીના ઘરે ઉપલા માળે રહેવા ગયા આખું ઘર ખાલી કરી નાખ્યું સંતોન હરિભક્તો માટે સ્વામી ત્યાં રહ્યા અને રોજ પછી ત્યાં બધા હરિભક્તોને મળતા બધો કાર્યક્રમ ચાલતો પછી પ્રતિષ્ઠા ઉત્સવનો કાર્યક્રમ બધો નક્કી થતો મિટિંગો થતી પ્રતિષ્ઠા ઉત્સવને ત્રણ કે ચાર દિવસ બાકી હતા એક દિવસ રાત્રે આરામમાં જતા હતા સ્વામી કે ચંદુ ક્યાં છે તો ખૂણામાં જ ઊભા હતા એને બોલાયા નજીક એમની ઉંમર લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષની હશે અને સ્વામી તો તુકાર કાર્ય એટલે બોલાય બહુ નાનો હતો ચડ્ડી પહેરતા ત્યારથી બાપાને ખોળા મોટા થયેલા છે એના ફાધર ચત્રબુદ્ધાલિયા મૂળ આફ્રિકા અને ત્યારથી બધા નિષ્ઠાવાન હરિભક્તો તે નજીક આવ્યા ને પછી બધા સંતોને સ્વામી બહાર મોકલ્યા અને સ્વામીએ ચંદુ ભાઈના ખભા ઉપર હાથ મૂક્યો પોતે તો આમ બેઠા હતા પલંગ ઉપર ગાતરી બાજુ પર કાઢીને સાહેબ કે ચંદુ મને મનમાં એક વિચાર આવે છે કહું ચંદુભાઈ કે હા સ્વામી કોને સ્વામી કે પેલી તે જે લોન આપી છે ને મંદિર ને તો કે આ એ તું સેવા કર નાખ ચંદુભાઈ તો આમ ધ્રુજી ગયા આમ ચક્કર આવી ગયા બે મિનિટ કારણ કે એને ખબર હતી એક તો પોતે એક તે સખત દેવામાં હતા અને પંચાણું માં જબરજસ્ત ઇન્ટરનેશનલ રિસેશન હતું આંતરરાષ્ટ્રીય મંદી હતી એમાં રિયલ એસ્ટેટમાં તો જબરજસ્ત મંદી હતી પંચાણું થી અઠ્ઠાણું અને તમે ઇતિહાસ તપાસો બીએપીએસ નો તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે જે જે શહેરમાં મંદિર બાંધતા હોય ત્યાં હરિભક્ત મંદિર ચાલુ હોય તમે સેવા કટોકટીમાં હોય છે એ જ વખત બાર આવે ને એ ખમીર બાર લાવવા માટે ભગવાનને સંતાવી પરિસ્થિતિ ઉભી કરે એ તમે તમારી સ્થિતિ સારી હોય ને સેવા કરો એ કે તમારી સ્થિતિ કફોડી થાય ને બગડેલી હોય એમાં સેવા કરો ને એમાં તમારા અંતરમાં ઘણો બધો ફેરફાર ભગવાનને સંત કરી નાખે નિષ્ઠાનું લેવલ વધારી દે સમર્પણનું લેવલ વધારી દે સમજણનું લેવલ વધારી દે આ બધું ભગવાનને મોટા પુરુષનું બધું એનું કર્તવ્ય છે જબરજસ્ત રિસિશન અને બધી પ્રોપર્ટીઝ એમને બાય કરી રાખેલી તે રૂપિયાના ચાલીસ પૈસા ચાલતા હતા રિયલ એસ્ટેટમાં હવે એક જમીન કે મકાન વેચાય આવી પરિસ્થિતિમાં ખરીદી તો લીધેલા પણ વેચે તો રૂપિયાના ચાલીસ પૈસા થાય શું થાય લાખો પાઉન્ડની પ્રોપર્ટી હોય એના રૂપિયાના ચાલી પૈસા થાય તો શું થાય ગામ છોડવું પડે કે નહીં આવી પરિસ્થિતિ એટલે એક બાજુ બે ના ના પાડી શકે કહો સ્વામી પોતે સાક્ષાત આપણા ઘરે બેઠા છે ને બાપા જેવા પુરુષ માગે ને આપણે ના કેમ પાડી અને બીજી બાજુ મનમાં મૂંઝવણ જો કે અત્યારે હા એટલો શબ્દ બોલું એટલે માથે વાળ છે એટલું દેવું થઈ જાય અને દસ વર્ષ સુધી આમ માથું ઊંચું નહીં થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જઈ છે ખબર હતી એટલે મૂંઝાઈ ગયા સ્વામી ફરી માથા ઉપર હાથ મૂક્યો સ્વામી કે ભલે તું મને વિચારીને કહેજે કાલે કહેજે અને ભગવાન અને સંત છે ને જ્યારે અઘરી કસોટી કરે ને ત્યારે એવા ટાણામાં કરે ને કટોકટીમાં ધ્રુજાઈ નાખે તમને પછી સાધુ હોય ભક્તો હોય કસોટી કરવા બેસે ને ત્યારે ભૂખા કાઢ નાખે સ્વામી તો મન આમ આઘું પાછું વ્યાકુળ કરી નાખે પણ એ જાણે એ સમજે છે કે કીડી ઉપર લાડવું ના મૂકે ભભરાઈ મૂકે પણ અમુક થોડું વધારે થાય ને તો દબાઈ જઈએ પણ એ વખતે ચંદુભાઈ તો બહાર ગયા ને સ્વામી તો આરામમાં ગયા અને બાર પછી બાજુના મકાનમાં ત્યાં ગયા ત્યાં આખું ફેમિલી બધા રહેતા હતા એમ ઉદાસ ફરતા હતા ચંદુભાઈના વાઈફે એમને પૂછ્યું કે કેમ આમ ઢીલા ફરો છો મોઢું કેમ ઉદાસ છે તો કે કઈ નહીં તો કે ના ના તમે આમ ઢીલા ફરો છો બાપા સાક્ષાત આપણા ઘરે બેઠા છે તમે આમ ઢીલા ફરો છો એટલે ચંદુભાઈ કીધું કે એક પ્રસંગ બની ગયો એટલે શું એટલે પતિ પત્ની બંને અંદર ગયા અને પછી ચંદુભાઈ એમના વાઈફને આખો પ્રસંગ કહ્યો કે આહો પ્રસંગ બન્યો સ્વામી મને આ કહ્યું એના વાઈફે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વામી બાપાને શું વાત કરી હા પાડી શું કર્યું ચંદુભાઈ કે ના હું હા ના પાડી શક્યો આટલું બોલ્યા અને ચંદુભાઈના વાઈફે કહ્યું કે સ્વામી જેવા સાક્ષાત પુરુષ આપણેનો મહિમા કહીએ છીએ કે ભગવાનના ધારક સંત છે અનંત કોટી બ્રહ્માંડના જીવને શિવજી મહારાજનો હાથ આમ રાખીને જમાડે છે આજે એક દિવસ એમનો હાથ આપણી સામે આમ થયો હોય અને તમે મૂકી ના શક્યા ધિક્કાર છે આ તમારું ભક્ત પણ લાજે છે અને બધી મહિમાની વાતો કરી અને આ સામત પટેલના પ્રસંગો કીધા અને આશાભાઈશ્વર ઈશ્વરભાઈ શાસ્ત્રી મહારાજની કે કેવે ટાણાની સેવા કરેલી બધા પ્રસંગો ક્યાં અને મેરેથોન થવાની કથા શરૂ થઈ કે અડધો પોણો કલાક કલાક થયું ચંદુભાઈ કે હારું ચાલો કાલ વિચારશું વિચારશું નહીં કે હા જ પાડવાની છે અને છેલ્લે તો એકદમ ભાવમાં આવીને ચંદુભાઈના વાઇફે ચંદુભાઈને કહ્યું કે બહુ તો તમારે શું કરવાનું હતું મને આ બે દીકરાઓને બજારમાં વેચી દેવાના હતા એટલું જ કરવાનું હતું ને પણ બાપાને તમે હા કેમ ના પાડી શક્યા ગમે તે થાય પણ સ્વામીને હા પાડવાની અને તમે કાલ પહેલા સવાર ઉઠે એટલે હા પાડતા કે સારું એમ નહીં કે તમે આ પ્રસંગ સાંભળો એમ કહીને એક પછી એક પ્રસંગ કાઢ્યો ને જેટલી કથા બધી સાંભળે કે કારણ કે કાર્યક અને સત્સંગ સૌરભાતમાં આવી ગયો છે તે સમર્પણના સેવાના બધા પ્રસંગો ઠપકાર દીધા રાત્રે તે મેરેથોન કથા રસોડામાં ચાલી પ્લેટફોર્મ ની બાજુમાં ઊભા ઊભા તે સવારે કુકળો બોલ્યો પાંચ વાગ્યા સુધી ચંદુ ભાઈને જોકાંંત વાઈફ હાથ ને કાચી કથા ચાલુ કરે એક જ વાત સ્વામી બાપાને હા પાડ દો આ જે આપણું થવાનું એ થાય રોડ ઉપર આવી જશું ભીખ માંગશું ગમે તે કરશું પણ સાઈ બાપા બોલ્યા છે એમનું વચન હેઠું નહીં પડવા દેવાનું અને ભગવાન અને સંત ક્યાં લઈ લેવાના છે તમે ભક્તોના પ્રસંગો જો એને આપણી આ પરીક્ષા જ કરે છે આપણા ભક્તપણાની આ પરીક્ષા છે આપણે પાછું નથી પડવું ફેલ નથી ને એમને આપી દેવું એટલા બધા બળના શબ્દો કહે ચંદુભાઈ તૈયાર થયા હવાર પાંચ વાગી ગયા ત્યારે હોવાનું તો હતું નહીં નહીં ધોઈને પૂજા કરી લીધી અને પ્રમુખ સ્વામી મારા છ ને દસે જાગે ત્યારે સેવક સંત ની ભેગા બેડરૂમ અંદર ગયા ચંદુભાઈ ભેગા અને સ્વામીને ને સેવક સંત આમ બેઠા કર્યા પથારી મને આમ ધ્યાન કરતા હતા સ્વામી ત્યાં ચંદુભાઈ ખાટલામાં જ્યાં આગલે દિવસે રાત્રે બેઠા હતા નીચે ત્યાં બેઠા અને સ્વામી આંખ ખોલીને પહેલી નજર પડે ને ચંદુભાઈ બેઠા હતા સાહેબ લે ચંદુ અત્યારમાં આવ્યો કે હા બાપા સાહેબ કે શું બોલ કે બાપા ગઈકાલ તમે વાત કરેલી ને કે પેલી તે લોન આપી છે તું સેવા કર નાખ સાહેબ હા તો કે બાપા હું સેવા કરી દઈશ આપ રાજી થજો આટલું બોલ્યા અને સ્વામી જે અંતરથી ઉલટ આવી ગઈ બેઠા બેઠા સીધા ચંદુભાઈને ભેટ્યા એટલે આમ ગાતરી બાજુ પર પડેલું ઉઘાડા શરીર હતા ગાર્ડન ફ્રેશ રાજીપો સવારના પહોરમાં ગાર્ડન ફ્રેશ રાજી પણ સિદ્ધુ ભેટ્યા માથે હાથ મૂક્યા ગાલ ઉપર હાથ ફેરવ્યા ખભા ઉપર બધે હાથ ફેર્યા ચંદુભાઈ ને અને જે શ્રીજી મહારાજે સામત પટેલ શબ્દો કીધેલા એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈ ને કીધા કે ચંદુ તારી સેવા ખરે ખરી થઈ ગઈ અને યાવત ચંદ્ર દિવાકરો થઈ ગયું પૃથ્વીનું પટ રહેશે ને આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લોકો તારે સેવાના ગુણગાન ગાશે જો આજે દસ વર્ષ પછી આપણે યાદ કર્યા કે નહીં દસ શું હજાર વર્ષ પછી પણ ચંદુભાઈ લોકો યાદ કરશે કારણ કે એમને આ સેવા કરી છે મોટા પુરુષના આશીર્વાદ અને પછી એટલા રાજી થઈને આશીર્વાદ આપ્યા ધબ્બા માર્યા પાછા પથારીમાંથી માંથી સેવક સંતો બેઠા કર્યા ઉભા થયા ઉભા ઉભા પાછા ચંદુભાઈને ભેટ્યા ફરી વખત આશીર્વાદ આપ્યા કે તારી અદ્ભુત સેવા થઈ ગઈ અને પછી તો પોતાના નિત્યક્રમમાં પરોવાયા પૂજા બધી કરી લીધી નાસ્તો કરવા બેઠા ત્યાં ચંદુભાઈ સામે બેઠા હતા અને ચંદુભાઈ પછી તો એકદમ આનંદમાં આવી ગયા હતા પછી હસતા હસતા સ્વામી બાપા ગઈકાલ રાતે તમારી પાસે બોલી ના શક્યો પણ પાછો ઘરે ગયો તે આખી રાત કથા વાર્તા સાંભળવી પડી સ્વામી કે શું થયું બાપા નાસ્તો કરતા સંતોરી ભક્તો બેઠા હતા શું થયું કે કે બાપા પછી તો ઘરે જઈને વાત કરીને મારા પત્નીએ પછી કથા ચાલુ કરી એમ આખો પ્રસંગ કયો સ્વામી કે તો સારું કેવાય કથા વાર્તાનું આખી રાત મળે પાંચ સાત કલાકનું બધું ઘણું મેટર ભેગું કરી રાખ્યું કેવાય કે પણ બાપા બહુ રાજી થયા આશીર્વાદ આપ્યા પછી ચંદુભાઈ કે બાપા ખરેખર પત્નીએ બળ આપ્યું મારા વાઈફે મારા મનમાં હતું કે સેવા કરી નાખું પણ આમ બળ નહોતું આવતું પણ મારા વાઈફે બળ આપ્યું એટલે બધું થઈ ગયું અને આખી રાત બધી કથા વાર્તા ચાલી એટલે અંતર મેં થઈ ગયું કે નાના કરી જ નાખવું છે તે સ્વામી શું કહે ખબર છે સ્વામી કે તે મને સવારના પોર માં કહ્યું કે આ લોનની હું સેવા કરી નાખું ત્યારે મને વિચાર આવ્યો કે આ ખંડાલાનો ઘાટ છે ને ગાડી એક એન્જિને ચડે નહીં આ પાછળ બીજું એન્જિન લાગ્યું જોઈએ કે સ્વામી કે મને વિચાર આવ્યો કે ખંડાલાનો ઘાટ એક એન્જિને ગાડી ચડે નહીં આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોય ને તો ગાડી ચડે બાકી ટેકરો ચડે નહીં કે આ ગાડી એમને ટેકરો ના ચડે કે પણ સ્વામી બહુ જ રાજી થયા આશીર્વાદ આપ્યા થાળ માંથી પ્રસાદ આપ્યો સ્વામી કે તમારા કુટુંબમાં બધાનું આ સેવાય કરીને કલ્યાણ અને આને આ દેહ મહારાજ અક્ષર બધાને બેસાડી દેશે ખૂબ આશીર્વાદ આપ્યા થાળ માંથી પ્રસાદ આપ્યો અને પછી જયારે પ્રતિષ્ઠાનો અવસર આવ્યો આજની તારીખમાં પણ તમે સ્વામિનારાયણ પ્રકાશ વિશેષાંક લંડન પ્રતિષ્ઠાન ખોલીને જોજો કે પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં લાલકૃષ્ણ અડવાણી હતા રાષ્ટ્રીય નેતા ભાજપ એમની બાજુમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત એમની બાજુમાં ભૈરવશી શેખાવત મુખ્યમંત્રી શ્રી રાજસ્થાન અને એમની બાજુમાં પ્રમુખ સાંઈ મહારાજ ચંદુભાઈને બેસાડેલા અને પેલો ગોર વિધિકરણ પ્રમુખ સાંઈને ચાંદલો કરે સ્વામી હાથ વાટકી લે અડવાણીજીને ચાંદલો કરે કેશુબેન ચાંદલો કરે ભૈરવશી શેખાવતને ચાનલો કરે અને ગોળ ફરીને ચંદુબેન ચાંદલો કરે પેલા નાણાં છડી બાપાને બાંધે તો સ્વામીના હાથમાંથી નાણાં છડી લે અડવાણીને બાંધે બીજી નાણાં છડી કેશુબેન બાંધે ત્રીજી આમને ભૈરવશીને બાંધે ચોથી ચંદુબેન બાંધે બધી વિધિ સ્વામી એમની ઉપર કરે આરતી પણ ઉતાવળાવી સ્વામીએ બહુ જ પછી બધા બધા મહાનુભાવો ત્યાં હવેલીના ઉદઘાટન થઈ ગઈ જબરજસ્ત હવેલી છે માણસ અને આમ આજુબાજુ બે હજાર તો હાથીના મોઢા છે કાર્વિંગ કરેલા ફરી એક જયારે લંડન જાઓ ત્યારે તમે જોજો એટલી ફાઇન હવેલી છે અને તે હવેલીનું ઉદઘાટન પ્રસંગે સ્વામી ત્યાં પહોંચ્યા નાણા બાંધેલી હતી શાંતિ પાઠ થયો ઠાકોરજી સેવક સંતના હાથમાં હતા અને નાણાં છડી આમ ખોલવાની હતી અડવાણીજી કેશોભાઈ બાજુ બતા સ્વામી આમ પાછળ જોયું અને ચંદુભાઈ આમ બાજુ બતા સ્વામી ચંદુભાઈનો હાથ પકડીને વચ્ચેથી આગળ લાવ્યા અને નાણાં છડીનો એક છેડો બાપાએ પકડ્યો અને એક છેડો ચંદુભાઈ હાથમાં આપ્યો અને બંને જણાએ હવેલીનું ઉદઘાટન કર્યું અને પછી આમ ઠાકોરજીનો પહેલો પ્રવેશ થયો અને સ્વામી અંદર પ્રવેશ પછી પહેલો જ પગ મૂક્યો જમણો આમ હવેલી સામે ઊંચું જોયું ભવ્ય કાર્વિંગને બધું જોયું આમ રાજી થઈ ગયા કે વાહ અને પછી પહેલું જ વાક્ય બોલ્યા કે વાહ ચંદુની હવેલી એવી સેવા મિલિયન પાઉન્ડ એટલે કે વાહ ચંદુની હવેલી છે પણ જો આવા રાજી થઈ ગયા ચંદુભાઈ ને આ પ્રસંગ તમે એમની પાસે જ સાંભળો ને તો આ તો આપણે દસ મિનિટમાં પતાયો પણ આ પ્રસંગ દોઢ કલાક ચાલે એમને એટલા કેફમાં ફરજ એક બધી પછી તો ત્રણ ચાર વર્ષ સુધી ભયંકર તકલીફ રહી રાતોરાત કે બધી તકલીફ દૂર નથી થઈ જતી ભગવાનને સંત કસોટી કરે એટલે પૂરેપૂરી કરે પાંચ છ વર્ષ સુધી બહુ તકલીફ રહી પછી પછી ધીમે ધીમે ભાવ ઉચકાતા થઈ ગયા બધું ગોઠવાઈ ગયું અત્યારે તો બધી રીતે સાનુકૂળ છે સારી સેવાઈ કરે છે દિલ્હી અક્ષરધામમાં ઘણી સારી સેવા કરી પણ મોટા પુરુષને ટાણે રાજી કરી લીધા ચંદુભાઈ હસતા હસતા કે આ પ્રસંગ કેતા હતા ત્યાં લંડનમાં હરિભક્તોની ની શિબિરમાં પછી હસતા હસતા કે મારે સેવા કરવી જ પડે ને કે બાપા ચુમ્બોતેર ની ઇઠ્યોતેર ની સાલમાં આવતા લંડન સિત્યોતેર ની સાલ બધે ત્યારે કેમ બધા બાળ આમ ખુલામાં બેઠા હોય અને સાંઈ બાબા પૂજા કરવા આવે ને તિલક ચાંદલો કરે પૂજામાં પોતે પછી આમ જોઈ અને મને નજીક બોલાવે અમે તો કે ચડ્ડી પહેરીને આમ બેઠા હોય ખૂણામાં હું દોડીને નજીક જઉં અને સાંઈ બાપા પોતે તિલક ઘસી અને મને ચાંદલો કરી દેતા પચીસ દિવસ રોકે તો પચીસ દિવસ અને ચાંદલો કરી દે પછી હસતા હસતા કે હવે મને સમજાણું કે પણ તે ચાંદલો શું કામ કરી દેતા હતા એ મોટો કરવાનો હતો કે આજે મોટો ચાંદલો કરવાનો હતો ને તે ચાંદલો કરી દેતા હતા કે પણ આ તો હસતા હસતા પોતે વાત કરતા હતા પણ કે સાંઈ બાપા પધરામણી થાય ને તો ગાડીમાં બેસે અને મને દૂર ઉભેલો જોયો ને તો હું તો નાનો હતો આમાં સાત આઠ દસ વર્ષનો નો પણ આમ દૂર ઉભો તો મને બોલાવે અને પછી મને પૂછે આ સ્કૂલે જવાનું છે તો હું કહું કે નાના સ્વામી આજ સ્કૂલે નથી જવાનું તો રજા ચાલ મારી સાથે તો પધરામણીમાં પોતાની સાથે મને ગાડીમાં ખોડામાં બેસીને પધરામણી લઈ ગયા છે પ્રમુખ સ્વામી આવી રીતે મને લાભ આપ્યો નાનપણથી પછી માંગે મારે આપી દેવું પડે ને પણ જો આ તો મોટા પુરુષની રીત છે હેત કરવાની રીત સેવા સમર્પણમાં જોડાવા જોડાવાની રીત પણ જો કહેવાનું શું કે આવા ભક્તો આજે પણ છે કે પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાન અને સંત માટે કરી દેતા હોય છે તો આવા હરિભક્તો શિવજી મહારાજના વખતમાં હતા આજે પણ આવા હરિભક્તો જોવા મળે છે અને આવી સેવા અને પાછી સાથે સાથે એવી સમજણ એવી અંતરમાં સમજણ પણ દ્રઢ આ તો આપણે સેવા સંબંધી બધા અનેક દ્રષ્ટિકોણ જોયા પણ સમજણ પણ હરિભક્તોની એવી કે કદાચ જો સેવામાં ચૂક થઈ ગઈ હોય તો પોતે બી અંત્રષ્ટિ પણ કરતા જેમ યોગીજી મહારાજે યોગી ગીતામાં સ્મૃતિ કરી છે કે રૂડાભાઈએ બળદ ન દીધા તો બહુ બળતરા થઈ એ પ્રસંગ આપણે આખો જાણીએ છીએ કે મહારાજ ગઢડામાં જ્યારે મંદિર બાંધતા હતા અને રૂડાભાઈના બે બળદ સરસ જોયા મહારાજ કે આવા બળદ અમારી માટે હોય તો જોજો તો કે આ મહારાજ જોઈશ રૂડાભાઈને ન એવું નહોતું પણ જરા ક્લિક ના થયું પેલું કે આ મહારાજ માંગે છે તો જોવાના જ છે બીજા બળદ તો મારા માટે જોઈશ અત્યારે આ તો આપી દઉં પણ એવું જરા સ્ટ્રાઇક ના થયું પછી તો શોધતા રહ્યા અને મહારાજ કાયમ યાદ કરાવતા રૂડાભાઈ અમારા બળદનું શું થયું એમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને આ બાજુ ગઢડાનું મંદિર બંધાઈ ગયું વર્ષો વીતી ગયા શ્રીજી મહારાજ ધામમાં ગયા અને આ બાજુ રૂડાભાઈને પસ્તાવો શરૂ થયો કે ઓહો આ બે બળદ સીજી મહારાજે માંગ્યા હતા નું આપી ના શક્યો અને મને એ વખતે બુદ્ધિ ના સુધી કે મહારાજને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન પોતે પૃથ્વી ઉપર પધાર્યા અમને અમને આટલો લાભ આપ્યો કલ્યાણ કરવા માટે પધાર્યા અને આ બે બળદ હું મહારાજને ના આપી શક્યો એટલો બધો મનમાં પશ્ચાતાપ થયો ત્યાં હદ નહીં અને ગઢડામાં ત્યાં કોઠારી મહાપુરુષદાસ હતા એમને જઈને મળ્યા કે સ્વામી અંતરમાં બહુ બળતરા રહે છે ત્યારે મહાપુરુષદાસે કહ્યું કે અત્યારે ત્યાં વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ છે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય મહારાજના રાજીપાવાળા છે એને જઈને તમે એક બળદની જોડ આપી દો એટલે મહારાજને પહોંચી ગઈ સારામાં સારી બળદની જોડ લઈને એ આપવા માટે વડતાલ ગયા અને પછી વિચાર આવ્યો કે ના ના એક નહીં સવાઈ બધું કરી નાખું બમણું કરી નાખું ચાર ગણું કરી નાખું બાર જોડ બળદ ની લઈને વડતાલ ગયેલા રૂડાભાઈ અરે બાર જોડ બળદ એ રઘુરજી મહારાજ ના હાથમાં આપ્યા અને ત્યારે રઘુરજી મહારાજે એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને લેખિત પણ આપ્યું કે તમારી આ સેવા અદ્ભુત છે પોતે અંતરમાં ઘણી શાંતિ પણ થઈ પણ તોય જે પેલો દસ ટકા જે કાંટો એ નીકળ્યો નહીં દસ ટકા તો મનમાં દુઃખ રહ્યા કરતું કે આવું બધું બરોબર બાર જોડ બળદની સેવા કરી દીધી રઘુજી મહારાજ રાજી થયા મહાપુરુષદાસ જેવા કોઠારીની આજ્ઞાથી કરી પણ તોય શ્રીજી મહારાજ સદેહ પૃથ્વી ઉપર હતા એમના હાથમાં તો હું બળદની રાસ આપી શક્યો નહીં એ તો એક રહી જ ગયું બળતરા રહેતી હતી ત્યારથી પોતે દર વર્ષે એક બળદની જોડ વર્તાલ આપતા અને રૂડાભાઈ પોતાના વિલમાં લખતા ગયા કે મારા વંશજમાં આ પૃથ્વીનું પટરે ત્યાં સુધી દર વર્ષે એક બળદની જોડ વર્તાલ મંદિરે આપી ત્યાં આજે બસો વર્ષથી રૂડાભાઈની છઠ્ઠી પેઢી ચાલે છે એ એક બળદની જોડ વર્તાલ મંદિરે આપે છે જો એક સેવાની ચૂક થઈ ગઈ પાછળ કેટલી મોટી વાત બની જાય પણ જો એ ભક્તને હૃદયમાં અંતરદ્રષ્ટિ હતી ચલો સેવા તો ચૂક થઈ જાય સ્વભાવ પ્રકૃતિ પૂર્વના સંસ્કાર ઘણું બધું કામ કરી જાય પણ આપણે ભક્ત પણ છે ને કે એક અંતરદ્રષ્ટિ રહી એક ભાવના રહી અને આવી ભાવના અને આ વિલ કરતા ગયા પણ એ ઓગણીસો બાણું સુધી નિયમિત બળદની એક જોડ આપી પછી તો છઠ્ઠી પેઢી બધો પ્રગટનો સત્સંગ થયો વચનામૃતમાંથી સત્પુરુષનો મહિમા સમજાણો અને ચાલુ યોગી શતાબ્દી મહોત્સવે રૂડાભાઈની છઠ્ઠી પેઢી એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે બે ફર્સ્ટ ક્લાસ શણગારેલા બળદ લઈને લોકો આવેલા અને બધા અઠ્યાવીસ ત્રીસ જણા બધા પુરુષ સભ્યો બધા હાજર હતા અને સર્વસ્વ બાપાને ઉતારે આવ્યા અને સાંઈ બાપાને બધી અગાઉથી સંતોએ વાત કરી રાખેલી બાપા ઉતારામાંથી સ્પેશિયલ બહાર આવ્યા સભામાં જતા પહેલાં બંને બળદને ચાંદલા કર્યા અને તે વખતે રૂડાભાઈના જે સિદ્ધા વંશજ હતા એણે બે બળદની જોડ પ્રમુખ સાંઈ મહારાજના હાથમાં આપી અને આમ બે આંખમાં આંસુ સાથે હાથ જોડીને બોલ્યા કે બાપા છઠ્ઠી પેઢીએ આજે શ્રીજી મહારાજે હાથો હાથ બળદ લીધા એવું અમને આમ અંતરમાં પ્રતીતિ આવે છે અને ખરેખર બન્યું એવું કે અઠ્યાવીસ ત્રીસ જણા જે પુરુષ સભ્યો હાજર હતા એમાંથી પાંચ સાત જણાને તો પાછળથી એ લોકોએ પોતાના કુટુંબીજનોને વાત કરીને સંતોને વાત કરી કે જ્યારે અમારા ભાઈઓએ બળદની રાસ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી ત્યારે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ અમને શ્રીજી મહારાજના દર્શન થયેલા એ એમના વંશજો જો અત્યારે પણ વાત કરે છે પણ જો છઠ્ઠી પેઢીએ બધું ભેગું થયું તો આવી અંતરદ્રષ્ટિ હરિભક્તોને રહેતી પણ આવા પ્રસંગો પરથી આપણને ખબર પડે કે આજે પણ એવા ભક્તો છે કે એવી સમજણ જે સેવાની ચૂક થઈ ગઈ તો બહુ અંતરમાં બળતરા રહી જાય છે નાગજી કાકા હતા આપણા શિશ્વાના ગુજરાત એરવેઝ વાળા મૂર્તિ આફ્રિકાના અને ઓગણીસો અડસઠમાં સારંગપુરમાં યોગીજી મહારાજ કથા કરતા હતા બધા સંતો હરિભક્તો તે વખતે બેઠેલા અને પ્રમુખ સાંઈ મહારાજ વખતે સભામાં આવી નાગજી કાકાના ખભા ઉપર આમ ટપલી મારી એ જરા બહાર આવો ને યોગીજી મહારાજની કથા ચાલુ હતી અને પ્રમુખ સાંઈ મહારાજે નાગજી કાકાને બહાર બોલાવ્યા અને આ પ્રસંગ ઓગણીસો ને ત્રાણું માં આમ બધા પાર્ષદમાં હતા સંતો અને સારંગપુરમાં બાપા જૂન મહિનામાં આખો મહિનો રોકાયેલા ત્યારે નાગજી કાકા બાપાના આશીર્વાદ ચાલુ હતા અને એકદમ સભામાંથી ઊભા થઈ ધુસ્કે ને ધુસ્કે રડવા માંડે અને સ્વામી પાછા એમને શાંત રાખે કે નાના સ્વામી મને આજે પેલો પ્રસંગ કહેવા દો મને આ મંતરમાં બળતરા થાય છે બાપાના ચાલુ આશીર્વાદ દે એમણે બાપા પાસેથી માઇક લઈને નાગજી કાકા આ પ્રસંગ સારંગપુરી સભામાં કહેલો કે આવો પ્રસંગ થયેલો અને મને પ્રમુખ સાહેબ મારાથી બહાર બોલાવ્યો અને બહાર બોલાવીને મને કહ્યું કે નાગજી કાકા આપણા એક હરિભક્ત છે એમની દીકરીનું લગ્ન છે એમને જરા અત્યારે આર્થિક તકલીફ છે તો તમે પાંચસો રૂપિયાની સેવા કરો તો એમની દીકરીનું લગ્ન બધું પૂરું થઈ જાય તો નાગજી કાકા કે મેં કહ્યું કે વાંધો નહીં સ્વામી આપ કહો છો તો હું સેવા કરું પણ મને યોગી મહારાજ કે તો હું સેવા કરું તો સ્વામી બોલ્યા કે આ તમને યોગી મહારાજ જ ક્યાં છે એમ તમે સમજો તમે આ સેવા દો અને એવું હશે તો આપણે એમના સભા પૂરી થાય પછી આપણે યોગી મહારાજને વાત કરી દઈશું કે તમે પાંચસો રૂપિયાની સેવા કરી છે અને યોગી મહારાજ આશીર્વાદ આપશે તો નાગજી કાકા કે મેં કહ્યું કે સ્વામી બરોબર તમારી વાત મને આપવા વાંધો નથી પણ એકવાર મને યોગી મહારાજ કે હું આપી દઈશ બીજી વાર આવું બોલે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને શું કહ્યું કે વાંધો તમે બેસો સભામાં આપણે છેલ્લે યોગી મહારાજને પૂછી લેશું પછી કે હું જઈને બેઠો સભામાં બેઠો ને પછી એક મિનિટમાં યોગીજી મહારાજના આશીર્વાદ પૂરે થાય વ્યક્તિગત દર્શન આવે પચીસ હરી ભક્તો બેઠા હોય અને તે વખતે નાગજી કાકે કે બિચારે ફેથફુલી યોગીજી મહારાજને પૂછ્યું પ્રામાણિકપણે કે બાપા મને પ્રમુખ સ્વામી બહાર બોલાવ્યો અને સભા વખતે મને કહ્યું કે આપણે એક હરિભક્તને જરૂર છે એમના દીકરીનું લગ્ન છે તો તમે પાંચસો રૂપિયા આપો અડસઠની ની સાલની વાત તો સ્વામી હું આપું સેવા કરી દઉં એટલે યોગીમાં કે લે ગુરુ મને કેમ પૂછવા આવ્યા પ્રમુખ સ્વામી તો સંસ્થાના ધણી છે એ સેવાનું કે એટલે મને પૂછવા નહીં આવવાનું કરી જ નાખવાની જાવ ગુરુ જાઓ પ્રમુખ સ્વામીને રાજી કર દો એમ કહીને કે મને મોકલો એટલે કે હું દોડતો બહાર આવ્યો જો રૂડાભાઈ ભાઈને સેવા ન કરવી હું ન તો બળદનું એ બિચારા શ્રદ્ધાથી બળદ શોધતા જ તા અને મહારાજને આપવા જ તા પણ ટાણું ચૂકાઈ ગયેલું એમ નાગજી કાકાને ટાણું ચૂકે ગયું પ્રમુખ સાહેબ મારા બાકડા ઉપર બેઠા હતા અને કે સ્વામી પેલા પાંચસો રૂપિયાનો લો કોને આપવાના છે એમ કંઈક કવરમાં નાખતા હતા એટલે સ્વામી આમ ખાલી આમ સાહજીક ટપલી મારી સાહેબ કે નાગજી કાકા પેલી સેવા થઈ ગઈ અને એક બીજા હરિભક્ત આવ્યા એની પાસે મેં સેવાનું કહી દીધું ફરી બીજી સેવા છે તમને કહેશું પછી યોગીજી મારે કીધું સ્વામી આવું થઈ ગયું યોગીજી કે લે ગુરુ તમે ટાણું ચૂકી ગયા ને એ લે પાછું યોગીજી મારે આવું બોલ્યા એટલે જે અંતરમાં બળતરા થઈ અને કે એવી બળતરા અંતરમાં થઈને તે દિવસથી આજની સુધી આજે એ વાતને પચીસ વર્ષ થયા હું તો દૂધનો દાધેલ દાઝેલો જેમ છાશ ફૂંકી ફૂંકીને પીવે એમ પ્રમુખ સ્વામી અત્યારે એક એક શબ્દ બોલે ને આમ ઝીલી લઉં છું ને સેવામાં ચૂક ન થાય ધ્યાન રાખું છું પણ કે સ્વામી બળતરા પેલી મટતી નથી એમ કહીને પાછા ધ્રુસકે ધ્રુસકે સંતોની વચ્ચે રડવા માંડ્યા નાગજી કાકા આ ત્રાણું ની સાલમાં જૂન મહિનાનો પ્રસંગ સાંઈ પાસે નજીક બોલાવ્યા આશીર્વાદ આપ્યા સાંઈ કે તમારી બધી સેવા થઈ ગઈ અમે રાજી છીએ અમને પ્રસંગની યાદ નથી તમે શું કામ યાદ કરો છો અને સ્વામી કે ક્યાં એવો મોટો પ્રસંગ બની ગયો છે અને ક્યાં તમારે એટલું બધું રાખવાની જરૂર છે પછી સ્વામી પાછા છાતી પર હાથ ફેર્યો ને આમ શાંતિ શાંતિથી કે ના બાપા અહીંયા હાથ ફેરો કે આ પ્રસંગની સ્મૃતિ જતી નથી આ પ્રસંગ મને ભૂલવાડી દો તમે નહીં તો મને બળતરા નહીં જાય સ્વામી પાછા આમ છાતી પર હાથ ફેર્યો સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું કે ફરી તમને યાદ ના આવે આ બધી વસ્તુ પણ જો આવા હરિભક્તો કદાચ ચૂપ તો થઈ જાય એની વાત એની ના નથી પણ અંતરદ્રષ્ટિ રહે કે એવી સમજણ રહે કે મારાથી આ ચૂપ થઈ ગઈ તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા આજે પણ આવા હરિભક્તો છે અને આવી સેવા છે આવું સમર્પણ છે અને આવી સમજણ છે એને લઈને હરિભક્તોના અંતરમાં કેફ અને આનંદ ચોવીસ કલાક વર્ત્યા કરે છે શ્રીજી મહારાજના વખતમાં ગાંડલાના મૂડી ડોશી હતા અંત સમય એનો ધણી ધામમાં જતો હતો ખાટલા ઉપર સૂતો સૂતો વિલાપ કરે કે તે તો શ્રીજી મહારાજની સેવા કરીને તારું કલ્યાણ થઈ ગયું પણ હું નકામો આખી જિંદગી બીડીઓ ફૂંકી ખાધી અને ચોરે બેહી ખાઈને ગપ્પા માર્યા કર્યા તે મારું કલ્યાણ તો હવે નહીં થાય હું તો નરકે જવાનો ત્યારે મૂડી ડોશી વૃદ્ધ હરિભક્ત બાય અભણ એના ધણીને શું કે છે કે તું શું વિલાપ અને તું શું શ્રીજી મહારાજના મહિમાને સમજો આ હાથે કરીને મેં શ્રીજી મહારાજની સેવા કરીશ મેં શિજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે આ હાથે કરીને મેં શ્રીજી મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના રોટલા તે ખાધા છે માટે તારું કલ્યાણ તો થઈ જ ગયું છે તને મનાતું નથી તને પ્રતીતિ નથી હવે વૃદ્ધ ગામડાની અભણ બાય એને કેટલી બધી પ્રાપ્તિનો આનંદ છે શાસ્ત્રનો એક શબ્દ નહીં જાણતી હોય અભણ એટલે વાંચતા કઈ નહીં આવડતું હોય અને મેં નિત્યાનંદ સ્વામી જેવા સભા મંડપમાં કથા વાર્તા કરતા બે શ્લોક વચ્ચે બોલે એટલે લિંક તૂટી જાય કથાની શું સમજણ પણ એમ પણ અંતરમાં પ્રાપ્તિનો કેફ કહો ઓહો મહારાજ સાક્ષાત મળ્યા તો જો આવી સમજણ સેવાને સમર્પણનો લાભ આ છે કે આવો આપણને કેફ ચોલીસ ચોવીસ કલાક રહ્યા કરે આજે પણ એવા હરિભક્તો છે કે અંતરમાં પ્રાપ્તિનો કેફ ગમે તેવું દુઃખ આવીને ઉભો રહે એને અડે જ નહીં ચોવીસ કલાક કેફ મારે વિવેક સાગર સ્વામી કે છે ને આ બધા હરિભક્તો ની સ્પેશિયલ ફાઈલમ છે સ્પેશિયલ કેટેગરી છે અને સ્વામી એમનું નામ પાડેલું છે છે વગર વગર આ બધા બધા કેવા મોદી પછી આપણે પેલા મલાડમાં અમારા શંકરભાઈ છે પટેલ ગઢ વિસ્તારના પછી ચિત્રંજન કાકા છે લંડન આ બધા છે ને અને પછી અરુણભાઈ છે આપડા આ બધા ચોવીસ કલાક કેફમાં મહારાજ સ્વામી સ્વામી મહારાજ ગમે તે પ્રસંગ બની જાય ને એનો ક્યાંક ઉતરે જ નહીં એનો આનંદ ઓછો થાય જ નહીં ખરેખર જીવમાં મને ગયું પણ જો આ આનંદ અને આપણે થોડું થોડું થાય ને ઢીલા પડી જઈએ થોડુંક થાય ને તાવ તો હજી ગામને પાદર વલસાડના ખૂણે ઉભો ને ત્યાંથી અહીંથી ગાદલો ડુંગી જાય એટલે આવું આપણને કેમ થતું હશે આપણે સભા ભરીએ છીએ સત્સંગ કરીએ છીએ અને આ કેમ વારે વારે આપણને આવું થાય છે થાય તો દેનો ભાવ છે સત્સંગ એના માટે નથી પ્રથમ નું સિત્તેર હું વચનામ્રત સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણ માટે કરવો પણ લૌકિક પદાર્થની અપેક્ષાએ સત્સંગ કરવો નહીં તમે સત્સંગ કરો છો એટલે તમારો જુવાન દીકરો એક્સિડન્ટમાં ધામમાં ન જાય નથી અમારા સંતો જુવાન ને કોઠારીઓ ધામમાં ગયા છે ને આ સંતપ્રિય સ્વામી નડિયાદના કોઠારી હતા ધામમાં ના ગયા એક્સિડન્ટમાં સંતો ધામમાં જાય છે ને ત્યાં તમારો જુવાન દીકરો નહીં જાય તમે કહો કે અમારે સત્સંગી ના જવો જોઈએ તો સાધુ નથી જતા સાધુ જાય ત્યાં જાય જાય એ તો ગમે તે નિમિત્ત છે ગમે તે કારણ છે ભગવાન કરવું એમ કરે તમે એમ કહો કે મારે તો સત્સંગ નિયમિત કરીએ છીએ બંધાણું ત્યારે અમે આટલી સેવા કરી પણ આનું ખબર નહીં કોઈ રીતે ધંધામાં મેળ નથી આવતો દુકાન નથી ચાલતી આવો પ્રશ્ન થાય છે જો થાય તો હજી સત્સંગમાં કાચ આપશે આ બેને કોઈ સંબંધ જ નથી પેલી સેવા કરીએ કલ્યાણ માટે છે અને આ તો સુડીનું દુઃખ કાંટે માટે છે તારી દુકાન વેચાઈ જવાની હતી એમાંથી હતી ચાલે છે ને તારા નામે જેટલું થારું રાખ આ સુડીનું દુઃખ કાંટે મટ્યું છે પણ હરિભક્ત ને એવું છે તમે જોજો બધાને થોડુંક દુઃખ આવે ને તરત સત્સંગનો વિચાર પેલો આવે એક હરિભક્ત ફોન આવ્યો અમારી પર એ કે સ્વામી હું દશાંશ વિશાંશ ધર્મા તો બહુ નિયમિત કાઢું છું મેં કીધું બહુ સારું પણ કે દશાંશ વિશાંશ ધર્મા તો મેં નિયમિત કાઢ્યો એટલે હવે મારી લક્ષ્મી શુદ્ધ થઈ ગઈ કહેવાય મેં કહ્યું હા શુદ્ધ થઈ ગઈ ને મહારાજની આજ્ઞા પ્રમાણે તમે સેવા કરી મારા હક ની થઈ ગઈ કેવાય કહું હા હા ત્રણ વખત પડી એમાં છોડી હું ધર્મા તો કાઢું છું હવે બાકીની લક્ષ્મી હક ની થઈ ગઈ શુદ્ધ થઈ ગઈ હવે ચોરી શું કામ થઈ મેં કહું બસ આ બધું કર્યા પછી પણ તમારી સમજણ કેટલી છે એ ચેક કરવા માટે સીજી મહારાજે ચોરને મોકલો અને ચોરી કરાવી કરતા હારતા તો એ જ છે અને મહારાજે પ્રથમ બાસઠમાં લખ્યું કે સત્સંગીને માથે કાળ કર્મ અને માયા એ ત્રણેય દુઃખ લાવવાને સમર્થ નથી સત્સંગીને જે દુઃખ આવે છે ભગવાનને સંત જાતે મૂકે છે પ્રથમ એકસઠ પ્રમાણે કાં તો પરીક્ષા કરવા અને કાં તો પોતાની એની નિષ્ઠા ચકાસવા માટે કે આનું બધું બરોબર છે છતાં દુખ મૂકવું એ કેવું વિચારે છે કેવું સમજે છે એ સત્સંગ એનો કેટલો ઓછો થઈ જાય છે ચેક કરવા માટે દુઃખ મૂકે શ્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણો સત્સંગ ચેક કરવા માટે એક જ અસ્ત્ર અને શસ્ત્ર જે ગણો એક જ છે શું દુઃખ મૂકવું એ દેહ નું દુઃખ મૂકે મન નું દુઃખ મૂકે વ્યવહાર નું મૂકે સત્સંગ નું દુઃખ મૂકે અને પછી એ બેઠા બેઠા જોવે જોવું કેમ ચાલે છે એનું કેવું ભજન થાય છે કેવી સેવા કરે છે અને મંદિરમાં કેવું આવે છે કેટલા ના ઉગુણ લે છે પેપર નીકળી જાય ખબર નથી પડતી હા ગમે ત્યારે પરીક્ષા થઈ જાય આ તો પણ ભગવાન ને સંતો આવી રીતે પરીક્ષા કરી લે તો આપણે જે પ્રસંગની વાત કરતા હતા આવી રીતે ભગવાનને સંત આપણી પરીક્ષા કરી લે તો પેલા હરિભક્તે પૂછ્યું કે કેમ મેં કહ્યું આ રીતે આ ચેક કરવા માટે કે આવા શબ્દો તમારા મોઢામાંથી નીકળે છે તો હું આમ નિષ્ઠા હોય ને હરિભક્ત થોડા રમુજી તો કે સ્વામી હું ફેલ ને મેં કહ્યું હવે તો તમારે વિચારવાનું પણ જો આવું થઈ જાય આપણને હકનું પણ જો કોઈ રીતે કરીને ગમે તેટલું દુઃખ આવે તો પણ પોતાની નિષ્ઠા આગી પાછી થાય નહીં તો આવી પણ એક સમજણ અંતરમાં દ્રઢ છે પણ આવી રીતે આપણે મૂળ પ્રસંગની વાત કરતા હતા હતા વાત કરતા કે આવી સમજણ એને દ્રઢ રાખી અને પોતાના પ્રાપ્તિનો આવો કેફ એટલે આપણે એ વાત પરથી ડાયવર્ટ થયેલા કે આવો કેફ હોય તો કોઈ પણ દુઃખ આવીને ઉભું રહે એના કેફ કોઈ દિવસ ઓછો થાય નહીં તમે દરિયામાં ભરતી ચડી હોય અને તમે દસ દસ હજાર લીટરના ટેન્કરો લઈને આવો તમારા અને પછી પચાસ ટેન્કર ભરી જાઓ ભરતીમાંથી તો દરિયાનું પાણી કેટલું ઓછું થાય આમ દેખી તેના ધરે ચડે કે આમાંથી તો દસ દસ હજાર લીટરની સો ટેન્કરો કોક ભરી ગયું પાણી દરિયાનું પાણી ઓછું થાય એમ જેને એકવાર આમ કેફ ચડી ગયો ને એને પછી કોઈ દુઃખ આવીને ઊભું જ ના રહે એની ભરતીમાં ઓટ આવે જ નહીં કોઈ દિવસ એવા ભક્તો એટલે ગાંડલાની મૂડી ડોસીને આવો કેફ કાળાશ્રીના હીરા ભગત હતા હવારના પોરમાં પોતે ભરી જન હતા એટલે ચોક વાળવા માટે ગયા વસંત પંચમીનો દિવસ હતો એટલે મુહૂર્ત વહેલું હતું તો બધા મહાજનો વહેલી દુકાન ખોલી ગુણાત્યાન સાહેબ વખતનો નો પ્રસંગ છે તો બધાય જોયું અલ્યા હિરિયા આ કપાળ ઉપર શું કર્યું આમ કપાળમાં વાળ ઊંચા કરીને બતાવ્યું કે મારા સ્વામી નાનો તિલક ચાલનો અહીંયા અહીંયા કે હરિજન એટલે તો તુકાર જ બોલાવે તોછડી ભાષામાં બોલાવે અરે હિરિયા તું ક્યાંથી ભગત થઈ ગયો અરે કે મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ મારા ગુણુ મારા ગુરુ જુનાગઢના જોગી ગુણાતીતાનંદ પેલા મહાજનો કે અલ્યા ભગત તો તારી જ્ઞાતિમાં કુદાર થતા હશે ભગત તો નરસિંહ મહેતા હાચા કે એણે પેલો રાગ ગાયો તે ભગવાને સાક્ષાત પ્રગટ થઈને હાર નાખ્યો ગામના ભગત આમ તો નિમ્ન કહેવાય મહાજનની સામે આમ આંખ ઊંચી થાય નહીં બોલવાની તો વાત વર્ષ મહાજનની સામે આંખ ઊંચી ના થાય પણ અંતરમાં એક કેફ તો ભગત કહે કે મહાજન તમે મારા મા બાપ ખરા પણ આ પ્રસંગે એક વાત કરવી છે નરસિંહ મહેતા આખી રાત ગાણા ગાયા ત્યારે ભગવાનને ઉપરથી હાર લબડાયો તે હાથ હાથ તો આપ્યો જ નથી ઉપરથી લબડાયો અને આ ભગત તો દર પૂનમે જુનાગઢ મંદિરે જાય છે ત્યારે મારા ગુરુ સ્વામી આમ હાથ મારા માથા ઉપર મૂકે છે કેવો બોલો આખી જિંદગી વાળ નહીં કપાયેલા વાળ છૂટા કરે ને તો નીચે જમીન સુધી ઢસડાય એટલા વાળ લાંબા થઈ ગયેલા ભગતના ના કોઈ ભગત આ વાળ આટલા લાંબા કર્યા અરે કે આ માથા ઉપર જુનાગઢ ના જોગી ગુણાતી તે હાથ મૂક્યો છે હવે ગાય મૂકવા દેતો હોઉં કે બોલા એવો ક્યાં ચડી ગયેલો એને હવે અજામને ના મૂકવા દઉં કે છે જુનાગઢ ના જોગી હાથ મૂક્યો છે આટલા લાંબા વાર થઈ ગયેલા આવા કેફ વાળા હરિભક્તો એટલો બધો અંતરમાં કેફ આજે પણ એવા હરિભક્તો છે આપણા ભગવાનજી ભાઈ માંડવિયા કેનેડાના એમના દર્શન કરવા હોય તો બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં ફોટો છે પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી બંને પેલું માઉથપીસ બાંધેલું છે અને ભગવાનજી ભાઈ માંડવિયાને હોસ્પિટલમાં જોવા માટે ગયા છે અને એમણે પણ માઉથપીસ બાંધેલો છે એમને લુકેમિયા હતું બ્લડ કેન્સર અને ઇઠ્યાસી કે નેવ્યાસીની સાલમાં ધામમાં ગયા આડત્રીસ વર્ષની જ ઉંમરે પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત નિયમ ધર્મ સત્સંગ મંડળના પ્રમુખ અને આખા ટોરન્ટોના ગુજરાતી સમાજના પણ પ્રમુખ બહુ નાની ઉંમરે કેન્સર થયેલું અને હોસ્પિટલમાં પથારી કે બાપાને તમે ફોન કરો ને પત્ર લખો હરિભક્તો કહ્યું તો પણ બાપાને એક ફોન નહીં પત્ર નહીં કે જેમ સ્વામીની ઈચ્છા હોય એમ મારો દેહ પડે અને મારે અભક્ત નથી થવું કે હું મારી બીમારી ટળે માંગું મોટા પુરુષ પાસે તો મારું ભક્ત પણ લાજે જેમ એમની ઈચ્છા હોય એમ મારો દેહ પડે મને કોઈ અફસોસ જ નથી હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડે પછી પણ અક્ષરધામમાં એ જ વખતે ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુએ ભગવાનજીભાઈ માંડાવ્યા ઉપર પત્ર લખ્યો કે ગઈ સાલ અમે ત્યાં કથા કરવા માટે આવ્યા પારાયણનું આયોજન તમે કરેલું એની અમને સ્મૃતિ થાય છે એક ફકરો લખ્યો અને બીજા ફકરામાં લખ્યું કે તમારા દુઃખ વિશે મેં જાણ્યું કે તમને બ્લડ કેન્સર છે અને તમારો દેહ પડશે પણ મને મનમાં એમ વિચાર આવે છે કે તમે પ્રમુખ સ્વામી જેવા સાક્ષાત પુરુષની સેવા કરી તોય તમને આડત્રીસ વર્ષની નાની ઉંમરે બ્લડ કેન્સર થઈ ગયું તે મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગો તો એ ઐશ્વર્ય વાપરે અને તમારું બ્લડ કેન્સર દૂર થઈ જાય તમારા આથી સંતાનો નાના છે આ પત્ર આવ્યો હવે આવા ટાણે આવો પત્ર આવે અથવા આવા શબ્દો સાંભળે ગમે તે માણસમાં હલી જાય હ એના સત્સંગ વિશે સંશય થવા માંડે કે આ વાત તો હાચી જ મેં આટલી સેવા કરીને મારે જ આવું થયું સત્સંગીઓના મૂળ પ્રશ્નો હોય છે સંતો પાસે આવીને આ વાત કરે છે ને સ્વામી અમે આટલું બધું કરીએ છીએ આવું કેમ થાય છે પણ તું આટલું બધું કરસ ને એટલે ભગવાને નક્કી કર્યું કે તારે આને આ દેહ કલ્યાણની ઈચ્છા છે એટલે એમને આને આ દેહ જ કરાવું જ બધું એટલે આને આ દેહ બધું ચોખા કરી નાખવા છે ઘસી નાખવા છે ભગવાનજી ભાઈએ પોતે પત્ર લખી શકતા નહોતા અશક્ત થઈ ગયેલા એમના પત્ની એમને કીધું કે હું લખાવું એમ તું પત્ર લખ એમના પત્નીએ પત્ર લખ્યો જે કેફનો પત્ર એમણે લખ્યો છે હા તો ભગવાનનું કરું ને પત્નીને બુદ્ધિ સુજી તો એ પત્રની ફોટોકોપી ઝેરોક્સ કઢાવી દીધી એમણે અને સત્સંગમાં આપણને પ્રાપ્ત થઈ અને જે આપણું સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ એમાં છેલ્લેથી બીજા કે ત્રીજા પાના ઉપર એ ભગવાનજીભાઈનો પત્ર ધામમાં ગયાના ત્રણ જ દિવસ પહેલાં જે છા લખેલો એ છાપેલો છે આપણે એમાં એમણે પહેલાં ધર્મગુરુને લખ્યું કે તમારી લાગણીઓ મારા વિશે છે એ બદલ આપનો આભાર પછી બીજા ફગ્રમાં લખ્યું કે તમે એમ કહો છો કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની મેં સેવા કરીને અને મને નાની ઉંમરે આ કેન્સર થયું તો કેન્સર તો દે પડવાનું એક નિમિત્ત છે અને ગમે ત્યારે દે પડે આવરદા આવી રહી હોય અને કદાચ આવરદા ન આવી રહી હોય તો એ મારા ગુરુ પ્રમુખ સ્વામી સમર્થ છે કે મને જયારે ધામમાં બેસાડવો હોય ને એમને નક્કી કર્યું ત્યારે મને ધામમાં બેસાડશે પણ દે પડવાની રીત તો ગમે તે હોય તમે લખ્યું કે મોટા ભક્તો છો તમને કેન્સર થયું તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે રામકૃષ્ણ પરમહંસ તો પરમ ભક્ત હતા એમને પણ કેન્સર થયેલું અને કેન્સરથી રામકૃષ્ણ છે તો મને પણ કેન્સર થાય મોટા થાય તો એટલે નિમિત્ત તો તો ગમે તે થાય પણ હું અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડશે અક્ષરધામમાં છું આટલો થી પત્ર લખ્યો અને પછી છેલ્લો ફકરો એમણે લખ્યો છે જબરજસ્ત કેફમાં એમણે લખ્યું કે આ દેહ કરીને આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે આ આંખે કરીને મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે આ મસ્તક ઉપર પ્રમુખ સ્વામીએ ઘણી વખત હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે આ જીભે કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે આ કાને કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન સાંભળ્યા છે એમની કથા વાર્તા સાંભળી છે માટે મારા શરીરનું એક એક અંગ પવિત્ર થઈ ગયેલું છે એક એક અંગમાંથી બધા પાપ જતા રહ્યા છે દેહમાં ભલે કેન્સર હોય પણ મારા જીવનું જન્મો જન્મનું કેન્સર પ્રમુખ સ્વામીએ ટાળી નાખ્યું છે કેટલો કેફ કેટલો બધો પ્રાપ્તિનો આનંદ એ પત્ર જવા દીધો પેલા ધર્મગુરુ આમ વાંચીને ધ્રુજી રહ્યા છે આપણને તો ખબર નથી પણ એમ થઈ ગયું છે કે હો શું પ્રગટના બધા ભક્તો છે શું કેફ અંતરમાં પણ જો જેમ ગાણલાની મૂડી ડોસીએ એના પતિને કીધું કે આ દેહે કરીને મેં મહારાજની સેવા કરી છે કેફ એમ ભગવાનજીભાઈએ પણ કીધું કે આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીની સેવા કરી છે માટે મારે તો પૂર્ણ કામ પણ છે તો આવા ભક્તો થોડી થોડી વાતમાં ઢીલા નહીં પડી જવાનું માઇક અંગ્લા જેમ રણવાનું નહીં એ એ નહીં કરવા માંડવાનું થોડોક તાવ આવે ને કે થોડોક ધંધામાં ખોટ જાય ને તો કે તરત તરત વાંસળી વાગવા માંડે એવું નહીં આવા ભક્તોના આખ્યાનો સાંભળીને આ શીખવાનું બધાએ અમે વાતો કરીએ છીએ અને તમે સાંભળો છો પણ તમારે અમારે બધાએ આ ધ્રતા કરવાની કે આવો પ્રસંગ આવીને ઊભું રહે આવું ટાણું ઊભું રહે ત્યારે સત્સંગમાં સ્થિર રહી શકીએ અને એ પ્રમાણે સમજણ રાખી શકીએ એ મોટા પુરુષની કૃપા અને સામે આપણી ભક્તિ અને ભક્તપણું છે પણ તૈયારી રાખજો આ આ પ્રસંગો બધાના જીવનમાં બનવાના જ છે હું કઉ છું એટલે પાછા બી ના જ હતા પણ ભગવાન અને સંત કારણ કે તમે રોજ પૂજામાં પ્રાર્થના કરો કે સ્વામી મહારાજ બસ આને આ દે છેલ્લો જન્મ કરી નાખજો અક્ષરધામ સાંભળે અને એક દિવસ પછી નાસ્તો કરીને બેઠો શાંતિથી પગ ઉપર પગ ચડાવીને બેસે એક લાવો તો વાલજીભાઈની ફાઇલ ખોલીએ એટલે પછી ફાઇલ ખુલે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે શું થાય રાજુભાઈ શું થાય સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે નોટિસ આવવા માંડે કે નહીં એટલે પછી પહેલી નોટિસ આવે શું થાય કે પેટ્રોલ પંપ ઉપર ઇન્કવાયરી રાજી પો સમજવાનો કે આ વ્યવહારમાંથી આશક્તિ તોડાવે છે શાસ્ત્રી મારા કે સ્વામી છેલ્લો જન્મ કરી નાખજો ભ્રમરૂપ કરી નાખજો રાજી થજો તો શાસ્ત્રીમાં એકદમ ભાવમાં આવી ગયા શાસ્ત્રીમાં કે હું રાજી થવું એટલે ખબર શું શું થાય ચોખ્ખા શબ્દ પૂછ્યું હા કે હું રાજી થવ એટલે ખબર શું શું થાય તો કે ના સ્વામી કોને શું શું થાય તો આને બીજાને અપેક્ષા હશે કે છે હમણાં બંગલ થઈ જાય ગાડી થઈ જાય જે પહેલું ફાયર કર્યું છાતી ઉપર પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર કે રાજી થવું ને એટલે પહેલાં તારું બૈરું મરે હા સ્વામી ધ્રુજી ગયા સાંખે ઊભો રે હવે પછી વધારે રાજી થવું ને એટલે તારો ધંધો આગો પાછો થવા માંડે અરે સ્વામી છાતી ફાટુ ફાટુ થઈ ગઈ સાંખ કે એનાથી વધારે રાજી થવું ને એટલે તારા દેહમાં રોગ આવે હવે આને આપણે થાય કે આ રાજીપો કહેવાય ભગવાનને સંતનો બહુ સેવા ભક્તિ કરીને આવો રાજીપો પણ દેહમાંથી આશક્તિ ટાળવી છે લોક માંથી આશક્તિ ટાળવી છે સગાવાલા માંથી આશક્તિ ટાળવી છે એટલે સામે કઈ ખોટું કરવું પડે ને કંઈક ઉભું કરવું પડે ને તો એમ નામ તો સ્વામી છે કે આ લોકમાં જો બધું સારું રહે ને તો આ જીવ આ લોક ને આ દેહમાંથી ઉખડે એવો નથી આટલી વાત કરીને ગુણાત્યાન સામી શું બોલ્યા છે એ સ્વામીની વાત વાંચજો સ્વામીએ લખ્યું માટે કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય એ પણ સારું છે હવે આ કેવા શબ્દો બોલો કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય ને પણ સારું છે એને આશક્તિ ઓછી થશે એટલે ભગવાન ને સંત ઊભું કરે એ તૈયારી રાખવાની સ્પીન બોલિંગ તો રમીએ પણ ફાસ્ટ એટેક શરૂ થાય નાઇન્ટી ફાઈવ માઇલ્સ પર આવર શરૂ થાય ત્યારે ઊભું રહેવાનું પાછું ધ્રુજી નહીં જવાનું પણ જો કહેવાનું શું પ્રાર્થના કરતા રહેવાનું ભગવાનને સંત કસોટી કરે ત્યારે વધારે પ્રાર્થના કરવી એટલે એમની દયા વધે અને અંતરમાં એ દુઃખ ઝીલવાનું બળ મળી રહે પણ પ્રથમના એકસઠ માં સિદ્ધિ મારે લખ્યું શું લખ્યું મહારાજ કે જેમ જેમ ભગવાને ભક્ત ને દુઃખ આપતા જાય કેવો શબ્દ લખ્યા છે જેમ જેમ એ ભક્તને ને દુઃખ પડતું જાય એમ નહીં હા જોજો મહારાજ ના શબ્દ જેમ જેમ એ ભક્તને ભગવાન દુઃખ આપતા જાય મતલબ શું થયું ભગવાન હાથે કરીને ફળી કરે છે આપણી ભાષામાં જેમ જેમ ભગવાન એ ભક્ત ને દુઃખ આપતા જાય અને જેમ જેમ એ ભક્ત ભક્તિ કરતો કરતો દુઃખને સહન કરતો જાય ભગવાન પણ એની ઉપર વધારે રાજી થતા જાય અને પછી શું લખ્યું કે પછી એ ભક્તની પ્રેમ ભક્તિ રૂપ રૂપ દોરી એને કરીને ભગવાન બંધનમાં આવે છે પછી છૂટવાને સમર્થ રહેતા નથી પછી ભગવાનને પ્રમુખ સ્વામી આપણા બંધનમાં બંધાઈ જાય પછી સંકલ્પ માત્ર પૂરા થઈ જાય પણ એકવાર સંકલ્પ માત્ર તોડી નાખે ભૂખાકાળ નાખે એ તો પણ જો આવી રીતે ભક્તોની આવી સમજણ રહી છે અને આપણે પણ એવી દ્રઢ સમજણ આવા પ્રસંગ કે ટાણું ઊભું થઈ જાય ત્યારે અંતરમાં દ્રઢ કરી રાખવી તો આવી રીતે એવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા આજે પણ આવા ભક્તો છે એક છેલ્લો પ્રસંગ એને આપણે પૂરું કરીએ કે શ્રીજી મહારાજના વખતમાં પણ આવા ભક્તો હતા અને સત્સંગ પ્રચાર પ્રસાર માટે ખૂબ ધગસ રહેતી આ મુદ્દો આપણે સ્પેસિફિકલી એટલે લીધો કે આપણે આ બધા પ્રસંગો સાંભળ્યા હોય સત્સંગ કરીએ છીએ પણ હજી આપણનામાંથી કેટલાને ધગસ જાગે છે કે આ પાડોશી મારી પાસે દસ વર્ષથી મારી બાજુમાં મરે છે આ અઢાર વર્ષથી મારી બાજુમાં રહે છે પણ હારું કોઈ દાળો તમે અને મહારાજના સ્વામીની વાતો કરી એ તમને આઈન પિક્ચરની વાત કરી ગયો શાહરૂખ ખાનની વાત કરી ગયો સચિન તેંડુલકરની વાત કરી ગયો પછી મુશારફની વાતો કરી ગયો શેરબજારની વાતો કરી ગયો બધું કરી ગયો પણ તમે તમારા પાડોશીને શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામીની વાતો કરી કોઈ દાળો એને પોકેટ કેલેન્ડર આપ્યું એને દર રૂપિયાનું વોલ કેલેન્ડર ભેટમાં આપ્યો તો આ બધું વિચારવું પડે સત્સંગની ધગસ પ્રચાર પ્રસારની એ દરેક હરિભક્તના અંતરમાં એક ઝીલ હોવી જોઈએ એક તમન્ના હોવી જોઈએ એક ખુમારી હોવી જોઈએ એક મિશનરી ઝીલ જે ક્રિશ્ચનો કહે છે ને એક મિશનરી ઝીલ હોવી જોઈએ કે મારા સગાવાલા છે કાશીદાસ મોટા શિવજી મહારાજને કે બેસો તો ક્યાં ક્યાં જવું છે કે મહારાજ આજુબાજુના બત્રીસ ગામોમાં મારા સગાવાલા રહે છે બધે તમારી પધરામણી કરાવીને સત્સંગ કરાવો છે એવી ધગસ તો જો મહારાજના વખતમાં એવો ભક્તો હતા આપણે પણ એવી ધગસ રાખવી જોઈએ આપણે જેમ આગળ વાત કરીએ એમ ખિસ્સામાં દસ દસ પોકેટ કેન્ડર રાખવાના જ ગમે ત્યારે કામમાં આવે પૈસા કેમ રાખો છો ખિસ્સામાં સો બસો પાંચસો હજાર રૂપિયા કેમ રાખો છો શેની માટે રાખો છો ગમે ત્યારે કામમાં આવે તો આ દસ પોકેટ કેન્ડર એટલા માટે રાખવાના ગમે ત્યારે કામમાં આવે કોઈ મુમુક્ષુ મળી ગયો ગુણભાવી મળી ગયો કોઈ કંઈક વાત કરી ફટ કાઢીને આપણે દર્શન કરાવી દેવાય ભેટમાં આપી દેવાય પણ એ જરા વિચાર આપણા અંતરમાં રહેવો જોઈએ હવે આવો વિચાર રાખીને તમે કાલથી ફરજો તમને કેટલાય બધા ઓફિસમાં મળશે પાડોશમાં મળશે સગાવાલા હશે મિત્ર હશે અરે તમારો જીગન જ્યારે મિત્ર જોડે પાંચ દસ પંદર વર્ષથી મિત્રતા હોય આપણને કોઈ દિવસે એવું થયું કે એક વખત એને રવિસભામાં બેસાડવો છે હા પ્રમુખ સ્વામી આવે ને ત્યારે સંતોનો જીવ બધા ખાય અહીંયા કોઠારી બિચારે એક તો પાતળા નાના છે એમાં વધારે એનો જીવ ખાય ને અર્ધ ઓછા કરી નાખે પ્રમુખ સ્વામી આવે ત્યારે કે સ્વામી પાસ આપો ને કે મુલાકાતનો નહીં મારે પ્રમુખ સ્વામી દર્શન કરવા કેમ તો કે સત્સંગ થાય પ્રમુખ તો સત્સંગ થાય ના નથી પણ પ્રમુખ સ્વામી દર્શન કરીને પચી વખત ગયો સભામાં સભામાં અને બેસે કથા વાર્તા સાંભળશે તો સત્સંગ થશે અને આજે તો શ્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામીની કૃપા છે જો થોડુંક મંડીએ ને તો જબરજસ્ત સત્સંગ થાય છે આ મલાડમાં મુંબઈમાં શંકરભાઈ છે ગઢના સોળ ગામોમાં એક જ વ્યક્તિના સત્સંગ બોતેરની સાલમાં એ પોતે વિધુર થયેલા અને મુંબઈ કોઠારી બાપાને મળ્યા કે સ્વામી વિધુર થઈ ગયો અને હવે ઘર તો દીકરો નાનો છે કેમ ઘર ચાલશે કોઠારી બાપા કહે ચિંતા ના કરશો મહારાજને સ્વામી ચલાવશે આપણે બીજા લગ્ન નથી કરવા તો કે ભલે સ્વામી લો મોટા સંગનું વચન આટલું જીલી લીધું સ્વામી તો બસ અડધો દિવસ તમારે નોકરી કરવી અને એક જ દીકરો જે મોટો થઈ જશે અડધો દિવસ સત્સંગનું કામ કરવું તે શંકરભાઈ મંડ્યા હમણાં અમે લગભગ ગયા મહિને ગઢના લગભગ સો જેટલા બધા હીરાના વેપારીઓને તે પધરામણીએ દસ દિવસ સુધી ગયેલા એક એક હીરાના વેપારી બધા કરોડપતિ માણસો શંકરભાઈ ભેગા હતા ને ઊભા થઈને શંકરભાઈને પગે લાગે શંકરભાઈ સામાન્ય માણસ હા પણ બધા હીરાના વેપારીઓ અમને સંતોને વાત કરી કે સ્વામી આ શંકરભાઈ મહારાજ ને સ્વામી સ્વામિનારાયણની વાતો કરવા મારા ઘરે આવે ને અમે ઘરમાંથી એને કાઢી મૂકતા અનકુટ પેલા જોડી વખતે આવે જોડી લેવા તો અડધી વાત અને ચોખા આપતા તો હસ્તા મોઢે અમને ચોખા લઈને પોકેટ ગ્રેન્ડર આપતા જાય અને પાછા હાન પણ બેસવા આવે સમને સત્સંગની વાતો કરું નાના કે શંકરભાઈ તમે જાઓ અત્યારે શાંતિ ટીવી જોવા દો તો કે સારું તાર પછી આવીશ ઉભા થઈને જતારે માન અપમાન જેવું કાંઈ નહીં બોલો મંડ્યા મંડ્યાર્યા મંડ્યા રહ્યા તો આજે ગઢના મુંબઈમાં છસો કુટુંબોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ બેઠેલી છે અને છસો કુટુંબમાં કુલ લગભગ પંદરસો સભ્યો નિયમિત આપણી પૂજા કરે છે એ પંદરસો એ પંદરસો સભ્યો પૂજા કરે છે અને છસો કુટુંબોમાં સત્સંગ છે એનું એક કારણ શંકરભાઈ પટેલ ગઢના પણ એ ભક્તનો કેફ તમે જો એ આનંદ જો અમે તો સંતો વિચરણમાં દસ દિવસ સુધી સાથે ફરેન પછી મેં એમને પૂછ્યું કે ભગત તમને આમ અંતરમાં કેવું રહે સાહજિક બોલે કે સ્વામી ચોવીસ કલાક આનંદ રહે છે એવું તમને આમ કીધું આમ નિરાશા આવે આમ કંટાળો આવે આમ મન મુંજાઈ ખરું એવું કંઈક થાય તો મારી સામે એકદમ આમ કેફમાં છાતી કાઢીને કે લે સ્વામી થતું હશે એવું કોઈ દાળનું મન મૂંજાય આપણું મહારાજ સ્વામી મળ્યા પછી આપણું મન મૂંજાય હું તમ જોઈ રહ્યો એની સામે મેં આ ખરું આપણે શીખવાનું આમાંથી કીધું કોઈ દાળનું નિરાશા જ નહીં કે કંટાળો નિરાશા શું છે મને ખબર જ નથી કે લો અને આપણે વગર દિવેલ પીધેલે દિવસમાં દસ વખત ઉતરેલી કઢી પીધેલું મોઢું થઈ જાય છે ને ઢીલા પડી જાય છે મેં એમ દઈને કંઈક થાય ને ઢીલા પણ જો આવા ભક્તો પણ શ્રીજી મહારાજના વખતમાં એમને એવી ધગસ હતી શ્રીજી મહારાજનો પરિચય કરાવવાની એમ આજે પણ એવા ભક્તો છે કે જેને એવી ધગસ છે અને આ ભક્તપણામાં ભક્ત સમાજમાં એક છેલ્લો દ્રષ્ટિકોણ એ કે શ્રીજી મહારાજના વખતમાં એ ભક્તો શ્રીજી મહારાજને સર્વોપરી સમજતા એમ આજે પણ પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યમાં એમના વચને કરીને એ શ્રીજી મહારાજને બધા સર્વોપરી સમજે છે અને જે સર્વોપરી ઉપાસના એકાંતિક ભાવને દ્રઢ કરતાં કરતાં પોતે કરે છે એ આદર્શ ભક્ત સમાજ પૃથ્વી ઉપર કહેવાય દર્શન બધા કરે પદક્ષિણા બધા ફરે બિલીપત્ર બધા ચડાવે લોટો પાણી પણ ગાયત્રીને ચડાવે સૂર્ય નમસ્કાર પણ બધા કરે પણ આ પ્રગટને આ પ્રત્યક્ષ એમાં પ્રતીતિ લાવી એમના વચને કરીને શિવજી મહારાજને સર્વોપરી માનવા અને એમના ધામનો હું અધિકારી છું એમ પોતાની જાતને માનવા એવો જે ભક્ત સમાજ એ આખો જુદો તરી આવે તો શ્રીજી મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા આજે પણ આવા હરિભક્તો છે મહારાજના વખતમાં કંજરી ગામમાં કંજરી પ્રદેશમાં ત્યાં હાલોલ ગામમાં એક હરિભક્ત હતા લક્ષ્મીદાસ શેઠ બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહીં થયેલો એમની બહુ ઈચ્છા હતી કે એમના પત્નીને દીકરાઓને સત્સંગ થાય પણ એમના પત્ની દીકરાને દીકરાની વહુઓને કોઈ સત્સંગ બહુ નહીં થયેલો સિત્તેર વર્ષની ઉંમરે ભગતને તો અલ્તાવસ્થા આવી અને ખાટલે પડેલા સૂતેલા મહારાજ સ્વામિનારાયણ 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 બોલતા હતા અને ભગવાનનું કરું અને નરનારાયણ દેવે દર્શન આપ્યા નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં આખો આ પ્રસંગ લખ્યો છે નરનારાયણ દેવે દર્શન આપ્યા અને આમ તેજ તેજ ઓરડામાં છવાઈ ગયું ભગત તો બેઠા થઈ ગયા લક્ષ્મીચંદ શેઠ મોટા શેઠ હતા અને મોટો વેપાર એમનો ચાલતો હતો સુરતમાં તો આમ બેઠા થઈને કે ઓહો કોણ તમે તો કે અમે નરનારાયણ દેવ પધારો પધારો બેસાડ્યા શું પધાર્યા કે બસ તમને ધામમાં લેવા માટે લક્ષ્મીચંદ શેઠ કે ક્યાં તો કે બદ્રિક આશ્રમમાં મારે બદ્રિક આશ્રમમાં કેમ આવવાનું હું તો સ્વામિનારાયણનો ભગત છું સ્વામિનારાયણનું અક્ષરધામ ત્યાં મારે જવાનું મારે ક્યાં બદ્રિકાશ્રમમાં આવવાનું કે તો કે ના તમને લેવા માટે આવ્યા મારે નથી આવું તમારી જોડે તમે આવ્યા પધાર્યા દર્શન આપ્યા બહુ સારું પણ મારે નથી આવું બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે વાંસળી મુગટ ને પીછું શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા લક્ષ્મીચંદ શેઠને ભગત ચલો ધામમાં તો કે ક્યાં તો કે ગૌલોક ધામમાં મારે ત્યાં આવીને શું કરવાનું કે તો કંઈ નહીં કે ત્યાં આવીને મારી સેવામાં રહેવાનું મેં સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને સ્વામિનારાયણ અવતારના અવતારી છે એમનું તો અક્ષરધામ છે માટે મારે તો અક્ષરધામમાં બેસવાનું એમ એમની સેવા કરવાની અને હું તો નિર્વાસનિક થયો છું ભગતને કેટલી પ્રતિથી હું તો નિર્વાસનિક થયો છું મારે કોઈ લોકની વાસના જ નથી માટે મારી ગતિ તો પ્રકૃતિ પુરુષથી પર છે શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા ત્રીજે દિવસે રોયલ એન્ટ્રી શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા અને મહારાજ આમ દર્શન આપ્યા ભગત બેઠા ઓહો મહારાજ પધાર્યા મારે કે ચાલો ભગત ધામમાં પલોઠી વાળી મહારાજ આ બેઠા જ છીએ તૈયાર જ છીએ તમારી રાત જોતો હતો કે પણ કે મારે એક પ્રશ્ન છે મહારાજ કે લક્ષ્મીદાસ શેઠ તમ જેવા ભક્તને અમે અનસમય લેવા આવ્યા અને તમને શું પ્રશ્ન ઉદભવે કે મારા બીજો પ્રશ્ન તો કોઈ છે નહીં અમે તો આપની કૃપાથી નિર્વાસની છીએ લોક કોઈ અપેક્ષા નથી પણ મને એમ થાય છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને મહારાજ કે કેમ તો કે નરનારાયણ દેવ દર્શન આપ્યા કૃષ્ણ ભગવાન દર્શન આપ્યા મહારાજ કે તમારી પરીક્ષા કરવા માટે અમે મોકલેલા શ્રીજી મહારાજ કે લક્ષ્મીદાસ કે મહારાજ તમે તો અમારા અંતરને જાણો છો અમારી એમાં શું પરીક્ષા કરવાની હોય જો થયો ભગવાન પાસે આવું બોલવું આ વાક્ય સહેલું નથી કે મહારાજ તમે અમે તો નિર્વાસનિક થયા છીએ આપ તો અમારા અંતરને જાણો છો બીજી અમારી શું પરીક્ષા કરવાની હોય ત્યારે શ્રીજી મહારાજ એક બહુ સરસ વાક્ય બોલ્યા મહારાજ કે ભગત તમારી પરીક્ષા તો ના હોય અમે જાણીએ છીએ હવે સાંભળજો શ્રીજી મહારાજ શું બોલે છે મહારાજ કહે પણ ભગત આજથી યુગો સુધી અમારા આશ્રિત ભક્તોએ અમારો નિશ્ચય કેવો કરવો અને અમારું સ્વરૂપ કેવું સમજવું એ વાત લોકોને ખબર પડે એટલે તમારા જીવનમાં અમે આ પ્રસંગ ઊભો કર્યો એટલે ખબર પડી કે આપણે શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવું સમજવું અને શ્રીજી મહારાજનો નિશ્ચય કેવો કરવો એ આપણને યુગો સુધી ખબર પડે એની માટે શ્રીજી મહારાજ આ પ્રસંગ ઊભો કર્યો છે એમ આજે પણ એવા હરિભક્તો છે કે ગમે તે આવો પ્રસંગ બની જાય દેવી દેવતા દર્શન આપતા હોય અથવા તો બીજી કંઈ ઉપાધિ હોય પણ એક શ્રીજી મહારાજ એક પ્રમુખ સ્વામી જેમ ગમે તેવું કુટુંબમાં દુઃખ આવી જાય પણ જે સ્ત્રી હોય એની માટે એક જ ધણી હોય કે આ મારો ધણી જીવ્યા એની સાથે અને મરવાનું એની સાથે એવી જે પતિવ્રતાની ટેક હોય એવી ટેક ભગવાનના ભક્તને પણ અંતરમાં જોઈએ એ જીવનકાળ દરમિયાન ભક્તિ કરતા કરતા અથવા તો અંત સમયે પણ કદાચ જો પ્રસંગ બની જાય પણ એ ટેક ની આગી પાછી થાય નહીં અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવું દુઃખ નહીં આવ્યું હોય એમને સત્સંગ થયો અને નિષ્ઠા પાકી થઈ એમને એકલાને જ સત્સંગ જેમ લક્ષ્મીદાસ શેઠ એકલાને સત્સંગ હતો કુટુંબમાં કોઈ સત્સંગ નહીં ચલો સત્સંગ નાણા વાંધો નહીં એમના પત્ની પેલા મેલડી માને માને એટલે એ પાછા મેલેડીમાં એવી ભક્તિ કરતા નાનપણથી તેને મેલેડીમાં ગમે ત્યારે દર્શન આપે એમના વૃદ્ધ પિતા હતા એને વળી શું કંઈક હશે તેને દેખાય આ ભાસ્કરભાઈ એટલું દુઃખ હતું તેનો ધંધો બધો ખોટમાં જતો હતો અને પંદર વર્ષ સુધી ધંધો ખોટમાં ચાલ્યો અને માથે લગભગ પચીસ ત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું અને આટલું દેવું થઈ જાય પછી ધંધામાં બધા પાસાથી ઉછી પૈસા લીધા હોય હવે કોઈ બીજા પૈસા આપે પેલા જૂના પૈસા ને કઈક વ્યવસ્થા કરે તો કોઈક નવો માલ આપે ને એટલે કોઈ માલે એ ઉછીનો ના આપે પૈસા ના આપે સામાન્ય નોકરી શોધે મળે કદાચ પણ સામાન્ય નોકરી પૂરું ના થાય દેવું પૂરું ના થાય એટલે કરવો પડે કઈક ધંધો તો દેવું પૂરું થાય એટલા બધા આકુળ વ્યાકુળ ને અને પેલા મેલેડીમાં ઘરે એના પત્નીને દર્શન આપીને શું કે અને એક તો પાછળના લગ્ન થયા લગભગ ચૌદ એક વર્ષ થયા કોઈ સંતાન નહીં મેલેડીમાં દર્શન આપીને એના પત્નીને કે જો તારો ધણી ઘરમાંથી આ સ્વામિનારાયણ પ્રમુખ સ્વાની મૂર્તિ કાઢી નાખ્યા ને તો આ ઢગલો ધનનો એમ કે ધનનો ઢગલો દેખાડે ઘરમાં કે આટલા આટલું ધન તને આપું અને પાછો દીકરો દેખાડે કે તને દીકરો આપું આ ઘરમાંથી આ બે મૂર્તિ કઢાઈ નાખ એટલે જયારે ભાસ્કર બિચારા હાંજે કંટાળેલા થાકેલા ઘરે આવે કારણ કે આખું ગામ એને પાસે માંગતું હતું પૈસા રોજ લેણદારો માથું ખાય અને પાછા ઘરે આવે તેના પત્ની માથું ખાય તમે મૂર્તિ બે કાઢી નાખો મને મેલેડી માં બપોરે જ કીધું તને ધન આપશું ને દીકરો આપશું ને એટલે એના પાસે પત્નીને શાંતિથી સમજાવે કે જો આ તો નિર્વાસનિક થઈએ એવા પુરુષ મળ્યા છે અનંત જન્મની કસર ટાળવા મળ્યા છે આ ભવમાં આ દેહમાં તો ગમે તેને કોઈ દુઃખ આવીને ઉભર્યું પણ આપણું તો કલ્યાણ થવાનું છે બધી વાતો સમજાવે પાછા થોડાક એના પત્ની ઠરે અને પાછું બે ચાર દિવસ પછી પાછા મેળવી મારે દર્શન આપે એટલે પાછા બધું ઊભું થાય તંત્ર અને પાછું પેલું ભૂત જે એના બાપને આપે ને દર્શન દર્શન આપે ને કે આમ દેખાણું કહેવાય નહીં તે ભૂત દેખાય ને તો એના બાપ બિચારા સૂતા રાત્રે છાતી ઉપર એકદમ ભાર લાગે છાતી ઉપર પેલું ભૂત ચડી ગયું ને આમ ગભરાઈ જાય શ્વાસ લેવાની પાછા બેઠા થઈ જાય પાછા ક્યાંક સૂતા હોય ને પેલું ભૂત છે ને હાથ ખેંચીને ખાટલા ઉપરથી એના બાપને નીચે પાડે અને લાઇટ ચાલુ કરે તો આમ કંઈ ના હોય આવું બધું પ્રસંગો થતા હતા એને તો ભાસ્કર ને પાછા ઘરે આવે ને તો પેલું ભૂત છે ને પાછા એના બાપને શું કહે ભાસ્કર બાપને કે તારો દીકરો આ બે મૂર્તિ સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી કાઢી નાખે ને ઘરમાંથી તો તને ધન પણ આપું અને બે દીકરા આપું એટલે પાસે એના બાપ પ્રેશર કરે ભાસ્કર ભાઈ ને આ પ્રમુખ છે આ ભૂત કે બે દીકરા આપું એ કે પપ્પા ભૂત આપે ને તો ભૂત જેવા બે દીકરા આપે આ છીએ એની કરતા વધારે દુઃખી થઈએ એ કરતા મૂકો વાત જ ના કરશો કે પણ આ તો આપણને એમ થાય છે કેટલું દુઃખ માણસ ને માણસ બે ફ્રન્ટ ઉપર લડતો હોય ને ગમે તેઓ મરદ માણસ હોય ને હારી જાય કદાચ બહાર વેપાર ધંધામાં ગમત એટલી ઉપાધિ હોય પણ ઘરે આવે ત્યારે એના પત્ની એમના દીકરાઓ મા બાપ પ્રેમથી હૂંફથી એ માણસને સાચવી લે ને તો માણસ બીજી રીતે સવારે ગમે ત્યાંથી માણસ લડી લે એકવાર અને કાં તો જો ઘરે તકલીફ હોય પણ બહાર જો કંઈક સાનું કૂરતા તો માણસ બહાર જઈને કંઈક રિલેક્સ થઈ જાય ધંધા પાણી ઉપર બેસીને પણ બે જગ્યાએ લડત ચાલુ હોય ને બહાર પણ એટલી તકલીફ અને ઘરે આવે ત્યારે એટલી કંકાસ એટલો કં એટલો ઉપાધિ ગમે તેવો મળદ માણસ હોય ને એ તૂટી જાય અંતરથી પણ ભાસ્કરભાઈ એક જ આમ મહારાજ સ્વામી જે કરશે સારું કરશે ગમે તેટલું દુઃખ આપે આપણે સહન કરી લેવું છે પણ નિષ્ઠા મૂકવી નથી આવી સમજણ હવે આ પ્રસંગે કરવા ગયા બારી ખુલ્લી હતી ને પતિ પત્નીનો ઝઘડો ચાલતો હતો અને એમાં બધા કાર્યકર્તા તો ઉભા રહી ગયા અને ઝઘડો સાંભળ્યો ત્યારે ખબર પડી કે ભાસ્કરભાઈ તો આટલું બધું દુઃખ છે પછી ભાસ્કરભાઈ સંપર્ક કરે કાર્યકર્તાએ કીધું તમારે આટલું બધું દુઃખ છે તમે કહેતા નથી ભાસ્કરભાઈ કહેવા શું કહેવાનું મહારાજ સ્વામીનું આપેલું છે જેમ પ્રસાદ આપણને આથવાત આપે સ્વામીને કેવું લાગે એમ દુઃખ મુખ્ય પણ પ્રસાદ પ્રમુખ સ્વામીનો જો આ કેવી સમજણ કહેવાય કેવી દ્રઢતા કરી કહેવાય આ ભક્તનું લક્ષણ છે પછી કાર્યકર્તા હોય વિવેક જીવન સ્વામીને વાત કરી એ વિસ્તારમાં મણિનગરમાં તે વખતે વિવેક જીવન સ્વામી ફરતા હતા વિવેકજીયન સ્વામી સાંભળી રહ્યા કે હો આટલું બધું ભાસ્કરબાઈનું દુઃખ છે આપણે પણ કહેતા નથી સભામાં તો શાંતિથી આવીને માળા ફેરવતા કથા સાંભળે લાગતું જ નથી એમના ચહેરા ઉપર કેમને આટલું બધું દુઃખ હોય ભાસ્કરબીને વાત કરી ભાસ્કર ભાઈ કે સ્વામી તમને કોણે વાત કરી કે મને કરી જેણે વાત કરી પણ તમારે આવું છે તમે કીધું નહીં કે ના સ્વામી એમાં શું કહેવાનું જે મહારાજ સ્વામીની ઈચ્છા પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને એકાણું સાલમાં અમદાવાદ પધાર્યા ત્યારે એક વખત બાપા જમતા હતા બપોરે બધા સંતો બેઠા હોય વાતચીત ચાલતી હોય વિવેકજીવન જીવન સ્વામી આખો પ્રસંગ બાપાને કહ્યું અન સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા સ્વામી કે આટલું બધું હરિભગત ને દુઃખ છે આપણને કોઈ વાત નથી કરતા કે બાપા એ તો એમ જ કહે છે કે મહારાજ ને સ્વામી બધું જાણે છે અને એમને મોકલેલું છે એમની ઈચ્છા સાંકે બરોબર છે પણ આપણે વાત તો કરવી જોઈએ ને તમે એમને ફોન કરીને કોક મને મળવા આવે બાપાએ સામેથી બોલાવે હા વિવેક જીવન સ્વામી એમને ફોન કર્યો બાપા તમને બોલાવે છે તો કે આવું ભલે સાંજે પણ કે શું કામ સ્વામી વાત કરી પછી સ્વામી પાસે આવ્યા ને વ્યક્તિગત મુલાકાતમાં કે બાપા હું ભાસ્કર ભાઈ વિવેક ઓળખાણ કરાવી બાપા કે તમે ઉભા રહો હમણાં સાઈડમાં હું તમને છેલ્લે મળું બધાને મળી રહ્યા ને પછી ઉભા થાય ને ચલો અંદર અંદરના રૂમમાં જઈને સોફા ઉપર બેઠા બોલો ભાસ્કરભાઈ શું તમારા મને 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 થોડી વાત કરી પણ કે બાપા કઈ નઈ આપણી દયા આટલું બોલે અને સ્વામી એમનો હાથ પકડી અને ઘડિયાળ દેખાડી સ્વામી કે મને બધો ટાઈમ છે મને શાંતિથી આખા પ્રસંગની પહેલેથી વાત કરો અને ભાસ્કર ભાસ્કરભાઈ એ શાંતિથી આખો પ્રસંગ શરૂઆત કરી જેમ જેમ પ્રસંગ કહેતા એમ ભાસ્કર ના ચહેરા ઉપર લાઈટ આવતું જાય અને કેફ થી કે સાહેબ પછી પેલું ભૂત દેખાય

ખરેખર દુઃખ કહેવાય આજે તમે કૃપા દો કે દુઃખ જતું રહે અને સ્વામી આમ ખાલી આંખ બંધ કરીને ખાલી આમ ઈશારો કર્યો અને બાજુમાં હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ ની મૂર્તિ હતી એમાંથી બે સ્વામીએ પેલા પુષ્પ મોગરાના હતા એ લીધા અને બંને પુષ્પ સ્વામીએ ભાસ્કરભાઈના હાથમાં આપ્યા અને સ્વામી કે આ પુષ્પો તમે ઘરે જઈને છાંટજો હરિકૃષ્ણ મહારાજ ની પ્રસાદી છે અને બધે પાંદરી પાંદરી મૂકજો રૂમમાં આ મૂકશો એટલે આજથી માતાજી ગયા અને ભૂતય ગયું હવે કોઈ આવશે નહીં જાઓ આશીર્વાદ આપ્યા પછી સ્વામી કીધું ધંધો પણ ખૂબ સારું થઈ જશે બધું દેવું પણ પૂરું થઈ જશે બહુ જ આશીર્વાદ આપ્યા પછી ભાસ્કર ભાઈ આશીર્વાદ ઊભા થતા હતા વેક સાગરસન એકદમ યાદ આવ્યું વેક સાગરસન કહું ઊભર ઉભર એક મિનિટ કે સ્વામી દીકરાનું તો કંઈ કરી આપો ચૌદ વર્ષ થઈ ગયા હવે એકવાર પૂરું કરવા બેઠા તો બધું પૂરું જ કરી નાખો બધું એક વાતે બાકી ના રહે તો સ્વામી એમ પાછું બાજુ પર જોયું બાજુમાં બે પુષ્પ હતા એ પાછા ઉપાડ્યા સ્વામીએ આ ઓગણીસો એકાણું ની સાલનો પ્રસંગ છે બે મોગરાના પુષ્પો લઈને પાછા ભાસ્કર હાથમાં આપ્યા સ્વામી કે જાઓ મહારાજ બે મુક્તો મોકલશે જોડી આવશે બીજા આશીર્વાદ સ્વામી કે હવે વિવેક સ્વામી કે આ પુષ્પ બે આપ્યા ભૂત ને માતાજી ગયા બે પુષ્પના ના ભાઈ દીકરા થયા પણ માથે પચીસ લાખ નું દેવું છે એટલે સ્વામી હસતા હસતા પાછું એક પુષ્પ લીધું સ્વામી કે આ દેવું પૂરું થઈ જશે લે અને બે જ વર્ષમાં દેવું પૂરું થઈ ગયું તે દિવસથી ભૂત ને માતાજી બધા નીકળી ગયા અને એક જ વર્ષમાં મહારાજ ની કૃપાથી પ્રમુખ સાંઈ મહારાજ ના આશીર્વાદ થી જોડિયા નો જન્મ થયો ઘરે બે દીકરાઓ આયા બે દીકરાઓ અત્યારે કિશોર મંડળ ના કાર્યકર છે પંદર હોળ વરના અને બે સારામાં સારી સેવા કરે છે એના પત્ની મેલડી માટે પરમ ભક્ત હતા એમાંથી નિર્દેશક થઈ ગયા સીધા જ સડ સડાટ કાર્યકર અને સેવા કરતા થઈ ગયા એના એના ફાધર મધર નહીં પછી મહારાજ સ્વામીનો નિશ્ચય સારો થઈ ગયો ધામમાં ગયા પછી તો બે પાંચ સાત વર્ષમાં પણ ધામમાં ગયા પહેલા મહારાજ સ્વામીનો નિશ્ચય થઈ ગયો કામ થઈ ગયું એમનું નિયમિત મંદિરે રવિમાં બધા આવતા ભાસ્કરભાઈ પણ કાર્યકર થઈ ગયા દેવું બધું પૂરું થઈ ગયું પણ અગત્યની વાત બાપા પાસેથી આશીર્વાદ લઈને ભાસ્કરભાઈ ઊભા થતા હતા ત્યારે સ્વામી બાપાએ વિવેક સાગર હાથ પકડ્યો સાંઈ કે વિવેક સાગર આપણે સભામાં નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ આ પ્રમુખ સાંઈ શબ્દો કે આપણે સભામાં નિષ્ઠાની વાતો તો બધી ઘણી કરીએ છીએ પણ મૂર્તિમાન નિષ્ઠા કોને કહેવાય આજે જોઈ કે આટલી આવી પરિસ્થિતિમાં મહારાજ સ્વામીની નિષ્ઠા અલગ રહે કે મારી પરીક્ષા કરે છે છે પણ બધું જ મારે કંઈ કહેવાની જરૂર નથી નિષ્ઠા કેવાય સાં કે મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ આ ભાસ્કરભાઈનો સંવાદ નવ્વાણુંની ની સાલમાં ત્યાં રાજકોટમાં બાપાની હાજરીમાં દસ હજાર હરિભક્તોની હાજરીમાં સ્ટેજ ઉપર ભજવાયો આ મેં કીધું એ પ્રસંગ આખો નાટક રૂપે કાર્યકર્તાઓએ ભાસ્કરભાઈ એમના પત્નીને સ્પેશિયલ અમદાવાદથી બોલાવેલા સભામાં એ હાજર હતા સંવાદ પૂરો થયો અને બાપા સ્ટેજ ઉપર બેઠા હતા બાપાની હાજરીમાં ભાસ્કરભાઈ સ્ટેજ ઉપર આવ્યા અને ભાસ્કરભાઈએ દસ હજાર હરિભક્તોને કહ્યું કે આ જે પ્રસંગ ભજવાનો એ મારા જીવનનો પ્રસંગ છે અને તે વખતે સ્વામી બાપાએ હાથમાં માળાથી ઊંચો કર્યો સ્વામી કે હા આ ભાસ્કરનો પ્રસંગ છે સ્વામી તે વખતે બોલેલા પણ જો આવા નિષ્ઠાવાન હરિભક્તો જે શ્રીજી મહારાજના વખતમાં હતા જે આપણે કંજરીના નગર શેઠની લક્ષ્મીચંદની વાતો કરી કે એવી સર્વોપરી નિષ્ઠા નિષ્ઠા એમ આજે એવા ભક્તો છે કે ભાસ્કરભાઈ આજે પણ મણિનગરમાં અમદાવાદમાં છે આપણા કાર્યકર તો આવા હરિભક્તો છે કે આવી અળદ નિષ્ઠા આવા પ્રસંગોમાં રહે છે ત્યારે આજે આપણે જે વાતો સમજ્યા કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં છે ત્યારે આપણે એમ જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આપણા ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય ભગવાન સ્વામિનારાયણ